हार्दिक विपुल ने उठाड़ती नहीं ये रात्रे मोड़ो आ गया तो तमे क्यों ने तो ये नहीं उठाड़ू जब विपुल तमारो भाई छे ने ये वनिता हमारी बहन छे ए नाना जगाड़ जे ने सुवा देती नहीं અને એ ક્યાં કાલે રાતે કઈ કામ કરવા ગયો તો એ તો પિક્ચર જોવા ગયો તો અને એને ક્યાં કઈ ધંધો જ કરવો છે બસ એ તો હરે છે ફરે છે બા ભલે ને ફરે હવે અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે અને રહી વાત ધંધાની તો ધંધો કરવા માટે હું તો છું અને બા એ લોકોના જોના લગ્ન થયા છે નવા નવા વરઘોડિયા છે ભલે ને ફરે પછી આખી જિંદગી કામ જ કરવાનું છે વિપુલ અને વનિતા કેટલા ભાગ્યશાળી છે કે એને રામ સીતા જેવા ભાઈ ભાભી મળ્યા છે અને સાંભળો ખુશખુશાલ સંબંધો એમ જ નથી બનતા તમારા જેવા સમજદાર વ્યક્તિઓનો એમાં બહુ મોટો ફાળો હોય છે એમ તો વિપુલભાઈનો સ્વભાવ સારો જ છે ને તેમના મોટા ભાઈ સામે ક્યારેય નથી બોલ્યા અને જેમ કહે તેમ જ કરે છે જ્યારે મહિનાનો પગાર આવે ત્યારે એમના હાથમાં આપી દે છે આજે તમારા લક્ષ્મણ જેવા દેવ જાગી ગયા અને વનિતા જાગી ગઈ કે હજી સૂતી છે એ એને જગાડજો કારણ કે મોડે સુધી સૂઈ રહેવું એ પણ સ્વાસ્થ્ય માટે સારું નથી ના ના વિપુલભાઈ એ ભલે સૂવે એમને નહીં ઉઠાડતા વિપુલ જો તારી ભાભીનો સ્વભાવ કેટલો મીઠો છે આખા ઘરને કેવી સારી રીતે સાચવે છે જો તારી વહુનો સ્વભાવ પણ આવો હશે ને તો આપણે આખા ઘરને કાળો કલર કરવો પડશે કારણ કે એને નજર ન લાગે હે ઈશ્વર મારો પરિવાર અને મારું ઘર આવી રીતે બધાની સાથે હળીમળીને રહે ને બસ એવી કૃપા દ્રષ્ટિ રાખજે બા હજી તો હું આ ઘરમાં નવી નવી આવી છું અને ત્યાં તમે ભાભીની અને મારા સ્વભાવની તુલના કરવા માંડ્યા એનો સ્વભાવ સારો છે અને મારો સ્વભાવ સારો નથી એમ ને કાન ખોલીને સાંભળી લ્યો ભાભીની જેમ મને લટુડા પટુડા કરીને કોઈને મસ્કા મારતા ન આવડે ના ના બેટા મારો કહેવાનો મતલબ એવો નહોતો બસ બસ હવે ચૂપ રહ્યો વધારે પડતી સફાઈ દેવાની જરૂર નથી તમને તો સારી રીતે ઓળખું જેવા બહાર દેખાવ છો ને એવા અંદર નથી બસ વનિતા બા સાથે આવી રીતે વાત કરાય બા આપણા ઘરનો વડલો છે અને વડલા નીચે બેસીએ ને તો દિવસભરનો થાક ઉતરી જાય અને તમે તો બાને દુઃખ થાય એવું બોલો છો બસ મોટા ભાઈ તમને તો હવે મારો જ વાંક દેખાય કારણ કે હું સાચું અને જેવું છે એવું બોલવા વાળી છું ને એટલે અને આમ પણ સત્ય હંમેશા કડવું જ હોય છે એટલે તું કહેવા શું માંગે છે ભાઈ ભાભી બા બધા ખોટા અને તું એક જ સાચી અરે તું આપણા ઘરને સ્વર્ગ ન બનાવી શકે તો કઈ નહીં પણ નર્ક શું કામ બનાવે છે બેટા વનિતા પાણી ભલે એક ગળને ગળાતું હોય પણ વાણીને તો ચાર ગળને ગાળવી પડે બેટા કારણ કે માણસ ને વાણી તારે ને વાણી મારે તમને બધાને મારો જ વાંક દેખાય છે ને હું જ ખરાબ છું ચેનલ શું કામ ચેન્જ કરે છે આ ધાર્મિક પ્રોગ્રામમાં બધાને મજા આવતી હતી તો બધા માટે સેપરેટ એક ટીવી લઈ લેવ ને જેને જે જોવું હોય એ જોવે કાઈ વાંધો નહીં આમે મને ઊંઘ આવે છે મારું સુવા છે મારે પણ થોડું કામ છે હું રસોડામાં જાઉં છું તું આ ઘરમાં બધા સાથે દૂધમાં સાકર ભળે એમ ભળી જાને બધાથી અલગ વર્તન કેમ કરે છે અલગ વર્તન હું કરું છું કે એ લોકો કરે છે મારે શું ખાવું અને કેમ રહેવું એ બધું નક્કી કરવા વાળા એ કોણ છે અને મારી મરજીની હું માલિક છું મને મારી રીતે જીવવા દે ને તું સમજતી કેમ નથી આપણા ઘરમાં તને બંધન જેવું કઈ લાગે છે તું ભાભી સાથે બા સાથે સરખી રીતે રહેવાનો પ્રયત્ન તો કર એટલે તમારો કહેવાનો મતલબ હું સરખી રીતે નથી રહેતી એમ ને તું એકે વાતમાં નહીં સમજે
જો વિપુલ એક વાત કહું. બોલો ને ભાઈ, શું વાત છે? વનિતાના વર્તન ઉપરથી એવું લાગે છે કે એને આપણા સંયુક્ત કુટુંબમાં નથી રહેવું. ન રહેવું હોય તો જતી રહે એના બાપની ઘરે. એવું ના બોલે, આપણા સંસ્કાર ના પાડે. જો એ એના પિયર જતી રહે ને તો આપણા ઘરની ઇજ્જત અને તારા સસરાના ઘરની ઇજ્જત જતી રહે. તો મોટા ભાઈ તમે જ કહો, શું કરવું? જો વનિતાને આપણી ભેગું ના રહેવું હોય ને તો તું અને વનિતા આપણી બાજુના મકાનમાં જુદા રહેવા માંડો. એટલે શું હું તમારાથી જુદો થઈ જાઉં? ના ભાઈ ના, એ ક્યારેય નહીં બને. અરે ગાંડા, નોખા રહેવાથી કઈ નોખા થોડા થઈ જાય છે? આપણા બંનેના શરીર અલગ છે પણ મન તો એક જ છે ને. અને હું ક્યાં તારાથી દૂર છું? તું જ્યારે બોલાવીશ ને ત્યારે તારી પાસે આવી જઈશ. જો વિપુલ, ખુશી માટે માણસે ઘણું બધું ભેગું કરવું પડે છે, પણ ક્યારેક ખુશી માટે માણસે ઘણું બધું જતું પણ કરવું પડે છે. અને આપણા મન તો પાણી જેવા નિર્મળ અને સ્વચ્છ છે, એ કઈ લાઠી મારે થોડા જુદા થઈ જાય. તું આવી રીતે નિરાશ થઈને રહે ને એ મને, તારા ભાભીને કે બાને કોઈને પણ નહીં ગમે. કઈ વાંધો નહીં, જેવી તમારી મરજી, તમે જેમ કહેશો ને એમ કરીશ. હેલો. હા, આજે શું બનાવું જમવામાં? હા, તારી જે ઈચ્છા હોય બનાવ ને. જલ્દી આવજો ઘરે, મને બહુ તમારી યાદ આવે છે. અરે હા, આવી જઈશ. ઓકે ભાઈ. ચાલ ભાઈ. જ્યારે અમે બે ભાઈઓ ભેગા રહેતા હતા તો આ વનિતા કેટલી દુઃખી રહેતી હતી, ને હવે અલગ થયા પછી કેટલી ખુશ છે. તમે આવી ગયા, ચાલો જમી લો. વિપુલને તો આવવા દે, એના વગર હું ક્યારે જમ્યો છું? અને એ હજુ સુધી કેમ નથી આવ્યો? એ જુદો નથી થયો, એની જિંદગીની ખુશી માટે આપણે એને જુદો કર્યો છે. એ ખુશ તો આપણે ખુશ. ચાલ બેટા, હવે જમી લે. હેલો નરેશભાઈ. હા, કહું છું કે બે સારા કંપનીના વોશિંગ મશીન મારા ઘરે મૂકી જજો.
અરે એમાં મારે શું જોવાનું હોય, કંપની તમને જે સારી લાગે એ મોકલી આપજો. પણ હા, આ ઘરેથી પાછળથી કોઈ ફરિયાદ ન આવે ને એવા મોકલજો. અને હા, બે મોકલજો. હા હા, બે તો કહું છું. અરે કેમ બેટા, બે વોશિંગ મશીનની જરૂર પડી? એક આપણા માટે અને એક વિપુલ માટે. અરે વાહ બેટા વાહ, તારો જેવો ભાઈ તો ભગવાન બધાને આપે. તું ખાલી ઉંમરમાં જ નહીં પણ તું તો મનનો પણ મોટો છે. અરે આપણો વિપુલ જુદો રહે છે તો પણ તું એનો કેટલો ખ્યાલ રાખે છે. તું તારી જે પણ કઈ વસ્તુ મગાવે તો એના માટે તો ફરજિયાત મગાવે તું. હેલો, હા મોટા ભાઈ, આ વોશિંગ મશીન તમે મોકલાવ્યું? હા, એક તમારા માટે અને એક અહીંયા પણ મગાવ્યું હતું. પણ આના રૂપિયા અમે કેવી રીતે આપી શકશું? વિપુલના ઓછા પગારમાં મારું ઘર પણ માંડમાંડ ચાલે છે. અરે તમારે રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી, એ મેં આપી દીધા છે. અને તમારે ક્યારે મને આપવાના પણ નથી અને યાદ પણ નથી કરવાના. અને બીજું, તમારે જે જરૂર હોય ને એ મને કહી દેજો. હા, જરીક પણ મૂંઝાવાની જરૂર નથી, જ્યાં સુધી તમારો મોટો ભાઈ બેઠો છે ને ત્યાં સુધી. ઓકે સારું મોટા ભાઈ. આરતી, હવે આપણી પાસે સગવડ થઈ ગઈ છે કે આપણે એક મકાન લઈ શકીએ, તો પછી મકાન લઈ લેવું જોઈએ. અને હા, આ નિલેશભાઈ એક મકાન બતાવ્યું છે તો એ જોઈ આવીએ. એક નહીં, બે. એક આપણા માટે અને એક વિપુલભાઈ માટે. તમે આવડા મોટા મકાનમાં રહો અને એ નાના ખોબા જેવડા ઘરમાં રહે, થોડી સારું લાગે. હા હા, તારા વિપુલ દેરને તો હું સાથે જ રાખીશ. આજ બપોર પછી તે એક તૈયાર મકાન જોવા જવાનું છે. અને જો એ મળી જાય ને તો બંને ભાઈનો ઉપર નીચે સમાવેશ થઈ જાય. બપોર પછી શું કામ, ચાલો ને અત્યારે જ જઈએ. અરે વિપુલભાઈ, વનિતા પાછળ ક્યાં ચાલે? આવો આવો. અરે વિપુલભાઈ, વનિતા તમે કેમ પાછળ જતા હતા? કયા મોઢે અંદર આવું અને દેવ જેવા ભાઈ ભાભીની સામે નજર કેવી રીતે મેળવી શકું? વિપુલ, તમે ફક્ત ફોટામાં જ ભગવાન રામ અને સીતાને જોયા હશે, મેં તો ભાઈ ભાભીના સ્વરૂપમાં સાચા ભગવાનને જોયા છે. બેટા મહેશ, આજે હું તારા નિર્ણયથી ખૂબ ખુશ છું. અને બેટા, માણસની નીતિ સારી હોય અને એણે ક્યારેય કોઈની સાથે છેતરપિંડી ના કરી હોય અને ગરીબ અને વૃદ્ધો સાથે આદર સત્કાર રાખ્યો હોય, એને બનતી મદદ કરી હોય, એનું નસીબ ક્યારેય ખરાબ ન હોય બેટા. અને ભગવાન ક્યારેય એને દુઃખી નથી કરતો. ઘર નાનું હોય કે મોટું હોય પણ જો એમાં મીઠાશ ન હોય ને તો માણસ તો શું, પણ કીડીઓ પણ ત્યાં નથી જતી. તો બેટા, તારા તો સંસ્કાર સારા છે અને હંમેશા બીજાની મદદ કરવાવાળા, બીજાને સુખી જોવાવાળાને, ભાવનાવાળાને ભગવાન હંમેશા મદદ કરે છે અને એ હંમેશા સુખી રહે છે. અને બેટા, બીજાને સુખી કરવાની ભાવનાવાળા ક્યારેય દુઃખી નથી હોતા. અને બેટા, તારી નીતિ સાચી અને સારી છે ને એટલે તું હંમેશા સુખી છે અને ભગવાનની મહેરબાની છે તારા પર. અરે લાવ લાવ જલ્દી, ક્યારનો ચારની રાહ જોઈને બેઠો છું. તારે કામ હોય ને તો તું જા, પણ મારી એક વાત સાંભળતી જા. હા જલ્દી બોલો, મારે ઉતાવળ છે. અંગ્રેજીમાં બોલે છે કે આઈ લવ યુ, ગુજરાતીમાં બોલે છે કે તને પ્રેમ કરું છું, ઓર બંગાળ. બસ બસ બસ, હવે ચૂપ કરો, કોઈ સાંભળી જશે તો. શું બોલું છું, બોલીને સંભળાવ. ના, એવું બધું મને ના આવડે. પણ શું ના આવડે, કે તો ખરી. કઈ નહીં, મારે નથી કેવું. થોડી વાર મારી પાસે તો બેસ, તારા વગર ચા ફીકી લાગે છે. હું બેસીશ તો ખરા.
પણ તમારે મારી વાત માનવી પડશે. અરે હુકુમ કરો મહારાણી, તમારી સેવામાં હાજર છીએ. તમે વિપુલભાઈ સાથે થોડી વાત કરો ને. સેના વિશે વાત કરવી છે? જ્યારથી એ સાથે રહેવા આવ્યા છે ને ત્યાર પછી આળસુ થતા જાય છે, અને તમે એમને સારી રીતે રાખો છો ને એ તમારો ખોટો ફાયદો ઉઠાવે છે. આમને આમ કેટલો ટાઈમ ચાલશે? એમણે પણ થોડું ધંધામાં ધ્યાન આપવું જોઈએ કે નહીં? બસ આખો દિવસ ઘરે બેઠા બેઠા ટીવી અને મોબાઈલ જ જોયા કરે છે. અરે બાબા, હજુ એ નાનો છે, થોડો સમય જવા દે એટલે ઓટોમેટિક એના લાઈન ઉપર આવી જશે. સાચું કહો ને તો બેઠે બેઠે રાજાના રજવાડામાં ખૂટી જાય છે. મને ખબર જ હતી કે તમે મારી વાત નહીં માનો, પણ મારી એક વાત તમે ધ્યાનથી સાંભળો. અરે આરતી બેટા, જરા રસોડામાં આવજે ને. મમ્મી, એક મિનિટ મારી વાત સાંભળો ને. બોલને બેટા, શું વાત છે? મારાથી કઈ ખોટું બોલાઈ ગયું? ના, પણ તારે વિપુલભાઈ ને સવારે વહેલા ઉઠાડવા જોઈએ ને. એ ના ઉઠે તો હું શું કરું? અને હા, એ ઉઠે પણ શું કામ? એને કઈ કામ ધંધે તો જવું નથી, બસ ખાલી મફતના જલસા જ કરવા છે. એમને એમ છે કે મારા મોટા ભાઈ મારા માટે જ કમાય છે ને. હવે તમે એનું અપમાન કરો છો. એ એટલું બધું ખોટું લાગતું હોય ને તો તારા વરને કે કમાતા શીખે. દરેક મા બાપ ને કમાતો દીકરો જ વાલો લાગે, અને ક્યાં સુધી મારો મહેશ આખા પરિવારને સાચવશે? હા, મને લાગે છે કે વિપુલને કઈ કરવું જ નથી, મફતના રોટલા ખાવા છે. જો આમને આમ મફતનું ખાધા કરશે ને તો હરામના હાડકા થઈ જશે. શું થયું? કેમ રડે છે? કઈ નહીં તો આમ રડવું કેમ આવે છે? કોઈ તને કઈ કહ્યું? કોઈ સાચું બોલે ને તો સાંભળવું પણ પડે. અરે પણ કોણે એને શું કહ્યું? કઈ વાત કર તો ખબર પડે ને. તમને કહેવાથી પણ કઈ ફાયદો નહીં થાય. તને મારા સમજે. બોલ શું થયું, જે હોય તે કહી દે પ્લીઝ. અચ્છા, તો એમ વાત છે. મારો ભાઈ મારું સાચવે એમાં ભાભીને શું પેટમાં પડે છે? મમ્મી બોલે નો વાંધો નહીં, એ તો વડીલ કહેવાય, પણ આ ભાભી શું કામ આટલું બધું બોલે છે? ચાલ મારી સાથે, આપણે ભાભી સાથે વાત કરવી જ પડશે. ના, આપણે કાંઈ નથી બોલવું, એ લોકો સાચું જ કહે છે. તમે કમાવામાં થોડુંક ધ્યાન આપો ને તો આપણે કોઈનું સાંભળવું ન પડે. અને મમ્મીની વાત સાચી જ છે, બધા મા બાપને કમાતો હોય ને એવો દીકરો જ વાલો લાગે. તું મારી સાથે ચાલુ, ભાભી પાસે માફી મંગાવો. એના મનમાં સમજે છે શું? આવ મારી સાથે. ના, મારે નથી આવવું તમારી સાથે. ઠીક છે, તો તું બેસ હવે. ભાભી, તમે વનિતાને શું કહ્યું? મેં તો જે સાચું હતું ને એ જ કહ્યું, અને સત્ય હંમેશા કડવું જ લાગે છે. તમને મારાથી વાંધો હોય તો મને કહેવાય ને. વનિતાને શું કામ વચ્ચે લાવો છો? એ બિચારી ક્યારની રડે છે? એ તો તમારા જે વર મેળો હોય તો રડવાનો જ વારો આવે ને. આટલું ઝેર ભર્યું છે તમારા મનમાં અમારા માટે?
મને તો માનવામાં પણ નથી આવતું. મેં તમને આવા નતા ધાર્યા. બેટા, દરેક માણસે જિંદગીમાં કામ તો કરવું જ પડે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ. અરે માણસ જાતની તો વાત છોડ, જાનવરોને પણ પોતાના ખોરાકની શોધમાં રખડવું પડે છે. એને કોઈ મોઢામાં કોળિયા નાખવા નથી આવતું. અરે આ દુનિયામાં અપંગ માણસો પણ કામ કરીને પોતાનું પેટ ભરે છે. અને બેટા, જે માણસ કામ કરે ને એ જ બધાને વાલો લાગે. અરે બેટા, લોકો તો રખડતા ઢોરને પણ ઘરમાં નથી રાખતા, એને પણ રેઢિયાર કહીને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. બેટા, હવે તું જ વિચાર કર કે તારે રેઢિયાર બનવું છે કે કામ કરતો વાલો ભાઈ બનવું છે. મમ્મી, તમારે એને કોઈ શિખામણ લાગવું નહીં પડે, એ તો સુધારાના બદલે વધારે બગડતા જશે. અને મહેશે તમને ખરાબ સમયમાં મદદ કરી તો તમે એનો ગેરલાભ ઉઠાવો છો. મને એમ હતું કે તમે જીવનમાં થોડા થોડા ગંભીર થશો અને કમાવામાં ડબલ ધ્યાન આપશો, પણ નહીં, તમને તો આરામની જિંદગીમાં મજા આવવા લાગી છે. મહેશ તો તમને ક્યારેય નહીં બોલે, પણ મારાથી હવે આ નથી જોવાતું. વાત જો કમાવાની જ હોય ને તો હું તમને વચન આપું છું કે 6 મહિનામાં ભાઈ કરતા વધારે કમાઈને બતાવીશ, અને હવે મારા ઘરમાં પણ નથી રહેવું. બા, મને તો ડર લાગે છે કે ક્યાંક વિપુલભાઈ ખોટા કામ કરીને રૂપિયા ભેગા ના કરી લે. બેટા, તું ચિંતા નહીં કર, હું એને બરાબર ઓળખું છું, એ મારો દીકરો છે, એ એવું કોઈ કામ નહીં કરે. ભાઈ, મારે અલગ થવું છે. કેમ ભાઈ, આમ અચાનક અલગ થવાનો વિચાર આવ્યો? હવે અમે તમારા પર બોજ બનીને વધારે નથી રહેવા માંગતા. તમે અમારા માટે ઘણું કર્યું છે. કર્યું છે તો કોઈ પારકા માટે થોડું કર્યું છે, તું મારો ભાઈ જ છે ને. હા, પણ તમે અમારા માટે આટલું બધું કરો છો એ હવે ભાભીને નથી ગમતું, એટલે વિચાર્યું છે કે ભલે થોડો સમય તકલીફ પડે પણ અલગ રહીએ તો મન તો મળેલા રહે. ના, હું તને અલગ કરીને હેરાન થતા નહીં જોઈ શકું. એમાં હેરાન શું થવાનું હોય, જેટલું કમાઈશ એટલામાં ખુશ રહીશ. જો તારે અલગ જ થવું હોય ને તો હું તને રોકીશ નહીં, પણ મારી એક શરત છે. મને તમારી બધી શરત મંજૂર છે, બોલો શું શરત છે? તું જ્યારે પોતાનું ઘર લઈ લે ને ત્યારે અલગ થઈ જજે, બાકી ભાડાના મકાનમાં હું તને નહીં જોઈ શકું. ભલે ભાઈ, એમ પણ મેં ભાભીને વચન આપ્યું છે કે 6 મહિનામાં સેટ થઈ જઈશ, તો હવે પોતાનું ઘર લઈને જ અલગ થઈશ. ત્યાં સુધી ભાભી જે પણ બોલે એ હું સાંભળી લઈશ. હા સર, બોલો બોલો. વિપુલ, તારા માટે ખુશ ખબરી છે. બોલો ને શું છે સર? આપણી કંપનીને નવો કોન્ટ્રાક્ટ મળી ગયો. અરે, તે જે ટેન્ડર ભર્યું હતું ને એ પાસ થઈ ગયું છે, અને એ પણ પૂરા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપણને મળી ગયો છે. અને બીજું, તારી કામ કરવાની આવડતથી કંપની ખુશ થઈને તને પ્રમોશન આપવા માંગે છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. ઓકે. પગાર તો વધ્યો જ છે, સાથે સાથે રહેવા માટે ઘર પણ કંપની આપશે. અરે વાહ, તો પાર્ટી આપવી પડશે. અરે પાર્ટી શું, આજે તો તું જે કહી છે મળશે, કારણ કે ખુશીના બે કારણો છે. બે કારણો? બીજું શું છે એ તો બોલો. મેં ભાભીને ચેલેન્જ આપેલું, એને 6 મહિના થઈ ગયા છે, અને મેં કહેલું એ પ્રમાણે મેં કરીને બતાવ્યું છે. હવે હું ભાભીને કહીશ કે જો તમે જેને નકામું કહીને મહેણા મારતા હતા ને એ જ વિપુલ આજે ક્યાં પહોંચી ગયો. એમને બહુ બોલી લીધું, હવે બોલવાનો વારો આપણો છે. હું ભાઈને સમાચાર આપીને આવું છું. ભાઈ, આજે હું બહુ ખુશ છું. આજે હું તમને એવા સમાચાર આપીશ ને કે તમે પણ ખુશીથી નાચવા લાગશો.
અરે ભાઈ એવું તે શું છે, બોલ જલ્દી. મને કંપનીમાં પ્રમોશન અને રહેવા માટે ઘર મળ્યું છે. શાબાશ, બહુ સારા સમાચાર આપ્યા તે. પણ આ રહેવા ઘરને શું કરવું છે, આપણે સાથે જ રહીએ ને? ના ભાઈ, એ નહીં બને. તમે જ કહ્યું હતું ને કે પોતાનું ઘર લઈને અલગ થવું હોય તો થજે. હા, પણ આ ઘર તો કંપનીનું જ કહેવાય ને. હા, પણ મારો હવે પગાર વધી ગયો છે તો લોન પર બહુ જલ્દી નવું ઘર લઈ લઈશ, અને ત્યાં સુધી કંપની આપેલું ઘર તો છે જ. ભાઈ, તું બધી જૂની વાતો મન પર લઈને આ બધું બોલે છે ને, પણ એવું બધું તો ચાલ્યા કરે. તારે કંઈ નથી જવાનું. માફ કરજો ભાઈ, મેં તમારી દરેક વાત માની છે, પણ આ વખતે નહીં માનું. તો તું અલગ થઈને જ રહીશ એમ ને? હા. પહેલા તું મમ્મી સાથે વાત કર, પછી આપણે જોઈએ. મમ્મી, તમને કઈ નવા સમાચાર મળ્યા? કયા સમાચાર? મને તો કોઈ સમાચાર નથી મળ્યા. તો હવે મળી જશે. વિપુલ, બધાને સારા સમાચાર તો આપ. તમને યાદ છે મેં તમને કહેલું કે એક દિવસ ભાઈ કરતા વધુ કમાઈને બતાવીશ? તો હવે એ દિવસ આવી ગયો છે. મારું પ્રમોશન થઈ ગયું છે અને પગાર પણ વધી ગયો છે. તમને જણાવી દઉં કે ફક્ત ને ફક્ત ભાઈના લીધે હું આજ સુધી કંઈ બોલતો ન હતો, પણ મેં મારું વચન પૂરું કર્યું છે અને હવે કંપનીએ આપેલા ફ્લેટમાં અમે રહેવા જઈએ છીએ. તમારું આ ઘર અને પૈસા તમને મુબારક. આટલા સમય અમને લોકોને સાચવવા બદલ તમારો આભાર. મેં તને સારા સમાચાર આપવાનું કહેલું, અને આ કઈ રીત છે તારી વાત કરવાની? ના મહેશ, એમને બોલવા દો. મેં આટલો સમય એમને હેરાન કર્યા છે તો બોલે તો ખરા જ ને. પણ આરતી, આ બધું તો એ વાત આપણે પછી કરીશું, પણ ઝેરનો ઈલાજ કરવા માટે સૌથી પહેલા શરીરમાંથી ઝેર તો કાઢવું પડે ને. અને એવી જ રીતે જો મનમાંથી ઝેર નીકળી જાય ને તો જ લાગણી માટે જગ્યા થાય. ઝેર તો તમારા મનમાં ભર્યું જ છે. હું માનું છું કે હું પરણીને આવીને ત્યારે મને તો બોલવાનું ભાન નહોતું, પણ તમે તો મારા કરતાંય આગળ છો. ફક્ત મીઠું મીઠું બોલતા હતા, પણ તમારા મનમાં તો કડવાશ જ ભરેલી હતી. ચૂપ, હવે કોઈ કંઈ નહીં બોલે. આરતી, તું પણ મને નહીં રોકતી. તમને બંનેને કંઈ ખબર જ નથી એટલે તમે આવું બોલો છો. આરતીએ જે પણ કંઈ કર્યું ને એ તમારા ભલા માટે જ કર્યું છે. એ કેવી રીતે? કોઈને નીચા બતાવીને તમે એનું ભલું કઈ રીતે કરી શકો? બેટા, જો કોઈ ઘોર નિંદરમાં સૂતું હોય અને એને જગાડવા માટે જો ટપલી મારવી પડે ને તો એને માર માર્યો ન કહેવાય. એવી જ રીતે માણસને એના જીવનમાંથી જગાડવા માટે જો એને મેણા રૂપી ટપલી મારવી પડે ને તો એ મારવી જ પડે. અને તારી ભાભી એ જ કરતી હતી. કારણ, આટલો મોટો તું જવાબદાર વ્યક્તિ હોવા છતાં તું તારા ધંધામાં સેટ નહોતો થઈ શકતો, અને તું કામ ધંધા વગરનો થઈ ગયો હતો. તું આળસુ થઈ ગયો હતો. બસ એમાંથી જ જગાડવા માટે તારી ભાભીએ આ નાટક કરેલું, અને એ નાટકમાં મેં એને પૂરતો સાથ આપ્યો. બેટા, એક વાત કહું, જ્યારે માનવી જ્યારે જવાબદારીવાળો બને છે ને ત્યારે એની સાથે ખાલી એની જાત નહીં, એની પત્ની, એના મા બાપ, એના ભાઈ ભાભી, એમ આખો પરિવાર એની સાથે જોડાયેલો હોય છે. અને એ જ જોડાવા માટે આપણે એને જો કંઈક કહેવું પડે, કંઈક કરવું પડે તો એના માટે ખોટું ન લગાડાય. પણ તું તારી પત્નીના વાતમાં આવી જઈને તે બધાની સાથે ખરાબ વર્તન કર્યું, એ ન કરવું જોઈએ. આ ભાભી તો તારી માં સમાન કહેવાય, અને માં જ્યારે કંઈક ટોકે, રોકે, ગુસ્સો કરે કે પ્રેમથી કહે તો એ ખોટું ન લગાડે બેટા. એમાંથી આપણને કંઈક શીખવા મળે છે, અને એ જ વાત તારી ભાભીએ કરી હતી. પણ તું નહીં, તારે કામ નહોતું કરવું. તું આખા હાડકાનો થતો જતો હતો, અને તને એ નહોતી ખબર કે આજે તમે બે છો, કાલે બેમાંથી ત્રણ થશો, અને ત્યારે ક્યારે કેટલી મોટી જવાબદારી આવશે. અને એ વખતે જો તમે ભાઈ ભાભીના આશરે પડ્યા હશો ને તો એ લોકો પણ તમને કેટલો સાથ આપશે. આજે નહીં ને કાલે એ પણ ગુસ્સો તો કરશે જ. તો તારી ભાભીએ તને સાચા સમયે જગાડવા માટે તને મેણા રૂપી ટપલી મારી હતી, અને તારી પત્નીને પણ એ એટલા માટે જ કહેતી હતી કે એ તને જગાડે અને તું કંઈક કામ ધંધો કરતા શીખે ને તું તારી જિંદગીમાં સેટ થાય. બેટા, એમાં ખોટું ન લગાડાય. બેટા, તારી માં થઈને હું જે કામ ન કરી શકી ને એ તારી લાખોમાં એક આ ભાભીએ કરીને બતાવ્યું છે. તો તારે તો એના પગ પૂજવા જોઈએ. અને બેટા,
જેને આપણા માટે પ્રેમ હોય, લાગણી હોય, એ જ આપણને કડવા વેણ કહે. શા માટે? ઘરના જ સભ્યોમાંથી જે વડીલ હોય, એટલે કે માતા પિતા, મોટા ભાઈ ભાભી, એ લોકો જે આપણને કહી શકે, એ આજુબાજુવાળા કેવા નથી આવતા? કેમ? એ લોકોને આપણી કાંઈ પડી નથી. તું કમા નહીં કમા, તું રખડ, તું દારૂ, જુગાર, સટ્ટો કાંઈ પણ કર, એમાં એ લોકોને ફરક નથી પડતો. પણ હા, પરિવારના દરેક સભ્યને એનાથી ધક્કો લાગે છે, એનાથી ફરક પડે છે. અને એટલે જ આ તારી લાખોમાં એક ભાભીએ તને એમાંથી જગાડવા માટે જ ક્યારેક કડવા વેણ કીધા, ક્યારેક તારી પત્નીને પણ કીધા. પણ એના મનમાં તમારા માટે વેર નહોતું, એક ભાવ હતો, એક લાગણી હતી, તમારા ભવિષ્ય માટેની એક ચિંતા હતી બેટા, અને એટલે જ એ કહેતી હતી. આ બધું શું છે ભાભી? તમે અમારા સારા માટે અમારી નજરમાં પોતે જ ખરાબ થઈ ગયા. અરે આના કરતાં તો બે ઝાપટ મારીને કહી દીધું હોત ને તો સારું થાત. હું અને વનિતા તમને ખરાબ સમજતા રહ્યા. અરે ન બોલવાનું કેટલું બોલી ગયા, છતાં તમે બધું સહન કરતા રહ્યા. મને માફ કરી દો ભાભી, મેં તમને ઓળખવામાં બહુ ભૂલ કરી છે, મને માફ કરી દો. હા ભાભી, જાણી અજાણીમાં અમે તમારું ખૂબ ખરાબ બોલ્યા છે, મને તમારી નાની બેન સમજીને માફ કરી દો. માફ કરવાનો કોઈ સવાલ જ નથી. જ્યારે મેં આ નાટક શરૂ કર્યું ત્યારે મને ખબર જ હતી કે આ બધું થશે જ, એટલે મન પર લેવાની કોઈ વાત જ નથી. એટલે મને તમારી કોઈ વાતનું ક્યારેય દુઃખ લાગ્યું જ નથી. ચાલો, જે થયું તે થયું, પણ હવે સારી વાત તો એ છે કે હવે તો વિપુલ પણ સેટ થઈ ગયો છે, તો આપણે બધા સાથે રહીશું. હા મમ્મી, મેં ભલે ગુસ્સામાંથી જવાનો નિર્ણય લીધેલો, પણ મારું મન નહોતું માનતું. પણ હવે ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. અને હવે તો તમે લાત મારીને કાઢશો ને ભાભી, તો હું આ ઘરમાંથી નહીં જાઉં. તમે મારું બહુ ધ્યાન રાખ્યું, અમારા બંનેનું ધ્યાન રાખવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બેટા ચા લાવજો તો, અને કઈ શાક હોય ને તો આપજો, મને હું સુધારી દઉં. શાક તમે બંને બેનો સુધારી દેજો, હવે તમારે ફક્ત આરામ જ કરવાનો છે, કઈ કામ નથી કરવાનું. મારે આરામ કરીને આળસું નથી થવું. મમ્મી કાલે તમારો રિપોર્ટ કરાવ્યો ને, એમાં ડાયાબિટીસ આવ્યું છે, એટલે હવે પછી તદ્દન તમારું ગળ્યું ખાવાનું બંધ. અને હા મમ્મી, ટાઈમસર દવા લેવાનું ચાલુ. જે ને એવા રિપોર્ટ સામે જોવાનું ન હોય, એ બધા રિપોર્ટ સાચા ન હોય. અને સાંભળો, જમવામાં અને જીવનમાં મીઠાસ ન હોય ને તો બધું નકામું છે. ભાભી, આપણે કામ કરીએ. શું કરવું છે બોલે? આપણા ઘરમાં જે કઈ બને ને એ બધું હવે મોડું બનાવવાનું, ગળી વસ્તુ તો બનાવવાની જ નહીં. જો આપણે ગળી વસ્તુ બનાવીએ તો મમ્મીને ખાવાનું મન થાય ને, એના કરતા આપણે બધા જ ગળી વસ્તુ ખાવાનું બંધ કરી દઈએ. હા હો, એ તારી વાત સાચી છે, તો પછી આજથી જ ગળ્યું ખાવાનું બંધ. વાહ વાહ, તમારા બંનેની સમથી રહેવાની સમજદારીને હું વંદન કરું છું. તમારા બંનેના વિચારો એક છે. લોકોના ઘરમાં દીકરાઓ તો સમથી રહેતા જ હોય છે, હળીમળીને રહેતા હોય છે, પણ જ્યારે બંનેના લગ્ન થાય છે ને ત્યારે બંને નોખા નોખા થઈ જાય છે. આ સચ્ચાઈ છે આપણા સમાજની. સાચું કહું, ભગવાને મને બંને દીકરા તો ડાયા આપ્યા છે, સમજદાર પણ આપ્યા છે, પણ સાથે સાથે બંને વહુ પણ બહુ ડાય અને સમજદાર આપી છે. મારે માટે તમે બંને જો ગળ્યું ખાવાનું છોડી શકતા હો, એના કરતા હું જ ગળ્યું ખાવાનું છોડી દઉં તો તમે બંને તો તમારું ગળ્યું ખાઈને મજા માણી શકો ને. ખાલી ગળ્યું ખાવાનું બંધ નથી કરવાનું, સાથે સાથે દવા લેવાનું ચાલુ કરવાનું છે. બસ
તમારા બંને પાસે હું હારી ને તમે જીત્યા, હવે તો તમે જેમ બંને કહેશો ને એમ જ હું કરીશ. એ કોણ હાર્યું ને કોણ જીત્યું એ પછી નક્કી કરજો. પેલા કહો 31 ડિસેમ્બર આવે છે તો શું પ્લાન છે? હા, આ 31 ડિસેમ્બર તો ઉજવવી જ પડે, કારણ કે વર્ષનો છેલ્લો દિવસ કહેવાય. તો કડોદરા પાસે ડોલારી ધાણીમાં બુકિંગ કરાવી દઉં, ત્યાં ખૂબ મજા આવશે. હા, ત્યાં જ બુકિંગ કરાવો, ત્યાંનું જમવાનું પણ બહુ જ સારું હોય છે. તમારે બધાને 31 ડિસેમ્બર તો ઉજવવી છે એમ ને? હા મમ્મી, ઉજવવી જોઈએ ને. તમને બધાને એ ખબર છે કે 31 ડિસેમ્બર પહેલા 4 ડિસેમ્બરે દુર્ગાષ્ટમી પણ આવે છે, એ ખબર છે કોઈને? ના મમ્મી, એ નથી ખબર. તો તમે એ કયો, તમને એ ખબર છે કે ત્યાર પછી 8 ડિસેમ્બરે શું આવે છે? ના, એ પણ નથી ખબર. 8 ડિસેમ્બરે શું આવે છે એ ભારતના ઘણા લોકોને ખબર નહીં હોય. તો મમ્મી તમે જ કહો ને કે 8 ડિસેમ્બરે શું આવે છે? 8 ડિસેમ બરે શું આવે છે ભારતના હરેક નાગરિકને ખબર હોવી જ જોઈએ. ઇંગ્લિશમાં આપણે જેને 8 ડિસેમ્બર કહીએ છીએ ને, એ દિવસ ગુજરાતી મહિનાના માકસર મહિનાના શુક્લ પક્ષનો 11 આવે છે. એમાં શું મમ્મી, 11 તો મહિનામાં 2 આવે છે. આ દિવસે એક વ્યક્તિએ આખી દુનિયાને જીવન કેમ જીવવું એ શીખ્યું હતું. જો એણે જીવન જીવવાની રીત જેવી રીતે શીખવાડી ને એવી રીતે દરેક વ્યક્તિ જીવન જીવે ને, તો એના જીવનમાં ગમે એટલું દુઃખ આવે ને તો પણ એ કોઈ દિવસ દુઃખી ના થાય. એનામાં ઈર્ષા, સ્વાર્થ, વેર લેવાની ભાવના ક્યારેય પ્રગટે નહીં. અને બીજાએ એનું ગમે એટલું ખરાબ કર્યું હોય ને તો એને ગુસ્સો ન આવે. અને હા, એણે તો મન વિશે બહુ સરસ કીધું છે કે તમારું મન જ તમારું મિત્ર અને તમારું દુશ્મન છે. જો તમે મનમાં સારા વિચાર લાવો ને તો મન તમારું મિત્ર, અને જો કુવિચાર લાવો ને તો મન તમારું દુશ્મન. પણ મમ્મી, આ મનને જીતવું કઈ રીતે? બેટા, એ બધું જ એણે શીખવાડ્યું છે. જો એણે જેમ કહ્યું એમ દરેક વ્યક્તિ કરે ને તો એ મન તો શું આખી દુનિયા જીતી જાય ને, તો એને ક્યારે અભિમાન ના આવે. અરે મમ્મી, પેલા એ તો કયો કે 8 ડિસેમ્બરે છે શું? તમે જલ્દી કહો, અમારું મન એ જાણવા ક્યારનું ઉત્સુક થાય છે. ત્યાં મનની વાત કરીને તો હું કહી દઉં કે આ મન બધી વસ્તુમાં લગાડવાનું. હા, એને મેળવવાની પૂરી કોશિશ પણ કરવાની. જો છતાંય ન મળે ને તો સેજ પણ દુઃખ નહીં લગાડવાનું, અને વિચારવાનું કે આ વસ્તુ મારા માટે સારી નહીં હોય એટલે જ મને ન મળે ને. ઓહો મમ્મી, હવે કહી દો ને કે 8 ડિસેમ્બરે છે શું? જે તમારે સાંભળવું છે ને તો સાંભળો. મેં તમને આ જેટલી વાત કરી ને એ બધી વાતો શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં અર્જુનને કહી છે, અને એ બંને વચ્ચે જે પણ વાર્તાલાપ થયો ને એને આપણે શ્રી ભગવદ્ ગીતાના નામે ઓળખીએ છીએ. અને એ ભગવદ્ ગીતા ગ્રંથની જયંતિ છે 8 ડિસેમ્બરે. બીજું કઈ યાદ ના રાખો ને તો કઈ નહીં, પણ એનું એક વાક્ય તો યાદ રાખજો જ કે જે થાય તે સારા માટે જ થાય. હા હો મમ્મી, આપણે આપણા મહાન ગ્રંથને ભૂલી ગયા છીએ કે જેને આપણને કે સાચા અર્થમાં કેવી રીતે જીવન જીવવું એ શીખવાડ્યું છે. તમારી વાત સાચી છે મમ્મી, જે કુટુંબમાં દરરોજ ભાગવત ગીતા વંચાતી હોય ને એ કુટુંબ ક્યારેય દુઃખી ના થાય, કારણ કે દુઃખને કેમ સુખમાં લાવવું એ બધું જ તો એમાં લખેલું છે. હા, હવે આપણે 31 ડિસેમ્બરે ક્યાંય નહીં જઈએ, એના બદલે 8 ડિસેમ્બરે આપણે ગીતાનું વાંચન કરીશું અને એના ઉપર મનન કરીશું. ફક્ત 8 ડિસેમ્બર જ નહીં, હવેથી દરરોજ કોઈ ગીતા ગ્રંથનું વાંચન કરીશું અને તેની પૂજા કરીશું. ગીતામાં એ પણ કીધું છે કે દરેક માણસે પોતાનું કર્મ મનથી અને લગનથી કરવું જોઈએ, પહેલા કર્મ અને પછી ફળ. બસ જાઓ, હવે બંને જણા કામે જાઓ. Thank you.
હેલો, કેમ છે? કઈ તકલીફ તો નથી ને? આ ટાઈમે જમી લેજે, અને જો જમવામાં મોડું થાય ને તો મમ્મીને આમ લાત ન મારતો, ઓકે? અંદર આપણું બાળક છે ને, એકદમ મજામાં છે, એને કોઈ તકલીફ નથી. તો તમારે એને કહેવાય ને, હજુ 4 મહિના રહ્યો છે, હજુ 4 મહિના તારે રહેવાનું છે, પછી તારી આ ઘરમાં જગ્યા થશે. તું ટાઈમે દવા લઈ લેજે અને થોડું ચાલવાનું રાખજે. બેટા, અત્યારે તમને બંનેને 7મો મહિનો ચાલે છે. 2 મહિના પછી મારું ઘર નાના બાળકોની કિકિયારીથી ગુંજી ઉઠશે. બસ એ હું જોઉં છું ને, ખૂબ ખુશ થાઉં છું. અને અત્યારે તમારે બંને સારું પુસ્તક વાંચવા, સારું વર્તન કરવું, સારા વિચારો કરવા, બસ અને ખુશ મિજાજમાં રહેવું. અને હા, ખાવા પીવામાં અવશ્ય ધ્યાન રાખવું. ગમે તે વસ્તુઓ નહીં ખાવાની, એવી પૌષ્ટિક વસ્તુઓ ખાઓ કે તમને અને તમારા બાળકને બંનેને ખૂબ સારું પોષણ મળે. અને હા, જેટલા સારા વિચાર, વર્તન, વાણી રાખશો ને, એ બધા સંસ્કાર તમારા બાળકમાં આવશે. અને તમે તો બંને જાણો છો કે ધાર્મિક અને સારા પુસ્તકો વાંચવાથી પણ બાળકોમાં ખૂબ સારા સંસ્કાર આવે છે. તો ભગવદ્ ગીતાનો તો અવશ્ય રોજ એક પાઠ કરો, રોજ પાઠ કરો. અને હા, ખાલી પાઠ કરવો એ મહત્ત્વનું નથી, એ પાઠ કર્યા પછી એમાંનો જે સાર છે ને, એ સારનું મનન કરવું. એ જે તમે મનન કરશો, એ તમારા જે સારા વિચાર હશે એ તમારા બાળકમાં આવશે. અને બસ થોડા સમયમાં તમે બંને બહુ નાના નાના ગિલકાટ કરતા બાળકોને જન્મ આપશો. અને એ દિવસે મારો, તમારો અને આપણા બાળકોનો અને મારા દીકરાઓનો ખૂબ ખુશીનો દિવસ હશે. બસ હું ઈચ્છું છું કે હવે તમારા બંનેની ડિલિવરી ખૂબ સારી રીતે થઈ જાય અને આપણું ઘર નાના બાળકોના કિકિયારીથી સાંભળવા માટે હું એકદમ આતુર છું. બેટા મહેશ, આજે તું ઘરે જ રહેજે, ક્યાંય જતો નહીં. આજ સવારથી છે ને, એ બંનેના મોઢા જોઈને મને એવું લાગે છે કે ડૉક્ટરે આજની તારીખ આપી છે ને, એ પ્રમાણે બંનેના મોઢા ઉતરી ગયા છે બેટા. અને ચોક્કસ મને લાગે જ છે કે આજે એ લોકોને ગમે ત્યારે દુખાવો થશે, ગમે ત્યારે એને વેણ ઉપડશે, એટલે બેટા આપણે જવું જ પડશે. તો તું ક્યાંય નહીં જતો.
મમ્મી, વનિતાને પેટમાં દુખાવો પડ્યો છે, લાગે છે કે અત્યારે દવાખાને લઈ જવું પડશે. મહેશ, મને લાગે છે કે બેઉ નો એક જ તારીખે ને એક જ સમયે જન્મ થવાનો છે. કેમ ડોક્ટર સાહેબ, શું થયું? બે બહેનોમાંથી એક બહેને જોડિયા બાળકોને જન્મ દીધો છે અને બીજી બહેને એક વૃદ્ધ બાળકને જન્મ દીધો છે. અને હા, જોડિયામાં એક બાબો છે અને એક બેબી છે. તો ડોક્ટર સાહેબ, એ પણ કહી દો ને કે કોણે બે બાળકોને જન્મ આપ્યો અને કોણે મૃત બાળકને જન્મ આપ્યો છે. સ્ટોપ ડોક્ટર સાહેબ, તમે આગળ કોઈ ચોખવટ નહીં કરતા. અમારે નથી જાણવું કે કોણે બે બાળકને જન્મ આપ્યો અને કોણે મૃત બાળકને જન્મ આપ્યો. ડોક્ટર સાહેબ, બંને સ્ત્રીઓને ખબર છે કે કોણે શું જન્મ્યું? ના, બંને બહેનો અત્યારે બેહોશ છે. બેમાંથી એકેને ખબર નથી કે કોણે બે બાળકો જન્મ્યા અને કોણે મૃત બાળકને જન્મ. ડોક્ટર સાહેબ, તો આ વાતની જાણ અમને પણ નહીં કરતા. અમે પણ જાણવા નથી માંગતા કે કોની પત્નીએ બે બાળકને જન્મ આપ્યો અને કોની પત્નીએ મૃત બાળકને જન્મ આપ્યો. વિપુલ, તું મારી વાત માને ને તો આપણે અત્યારથી એક એક બાળક વેચી લઈએ. વાહ ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. ડોક્ટર સાહેબ, તમે અત્યારે જ જઈને બંને સ્ત્રીઓને એક એક બાળક વેચી દો અને આ રાજ તમે જીવનભર અમને પણ ન કહેતા પ્લીઝ. અમારે બંને ભાઈઓને સદા એકબીજાનો સાથ લઈને જીવવાનો છે, તો પ્લીઝ તમારા સિવાય આ વાત કોઈ ન જાણે એ વચન આપો પ્લીઝ સર. કાયદાની દ્રષ્ટિએ આ ખોટું ગણાય એવું કઈ રીતે કરી શકો? કાયદાની દ્રષ્ટિએ ભલે આ ગુનો ગણાય, પણ જીવનમાં કાયદો હંમેશા ફાયદો નથી આપતો. ક્યારેક જન્મદાતા મા બાપ રાજી ખુશીથી પોતાનું બાળક બીજાને દત્તક નથી આપી દેતા? તો તમે પણ એવું જ માનજો કે અમે પણ એવું જ કર્યું છે. જુઓ, અમને ચારેય જણને જીવનભરની ખુશી મળતી હોય તો તમે માણસાઈની નાતે આટલું ના કરી શકો? વાહ, તમારા બંને ભાઈઓની સમજદારીને હું સ્વીકારું છું. જો તમારા જેવા ભાઈઓ બધા પરિવારમાં હોય ને તો ક્યારેય કોઈ પરિવારમાં
ક્લેશ કંકાસ ક્યારે ન થાય। ડોક્ટર સાહેબ થેન્ક યુ વેરી મચ, તમે અમારી લાગણીને સમજી શક્યા, અમે તમારો આભાર ક્યારેય નહીં ભૂલી શકીએ। અરે વાહ, આ સવાર સવારમાં તમે મંદિર જઈ આવ્યા ને, મને કીધું હોત તો હું લઈ જાત તમને। ના બેટા, મને મંદિરે ચાલતા જવાની બહુ મજા આવે, અને આજે તમારો માંડ રજાનો દિવસ હતો એટલે મને થયું ક્યાં તમને હેરાન કરું। પપ્પા અમને ગાર્ડનમાં લઈ જાઓ ને પ્લીઝ। હા અંકલ ચાલો ને। ના બેટા આજે નહીં, પછી ક્યારે। અમારે તો આજે જ જવું છે, આજે સન્ડે છે તો લઈ જાઓ ને પ્લીઝ। પણ મારે થોડું કામ છે ને એટલે બહાર જવાનું છે। જીયા જીગર, આજે હું તમને બંનેને ગાર્ડનમાં લઈ જઈશ, જાવ છે ને ગાર્ડનમાં તો ચાલો। આરતી બહાર આવજે ને। હા બોલો। હા છોકરાઓને હું ગાર્ડનમાં લઈ જાઉં છું, તું બંનેને તૈયાર કરી દે। હા સારું, ચલો ચલો છોકરાઓ, કોને ગાર્ડનમાં જવું છે? મારે। આવી ગયા બેટા? જીગર શું થયું? પપ્પા એને માર્યું। શું કામ માર્યું? જીગર છે ને બધા પાસે માંગતો તો ન એટલે। ભાભી આ તો બાળક છે પણ ભાઈએ તો સમજવું જોઈએ ને, આમ કઈ છોકરાને મરાતું હશે? વનિતા પણ જીયાએ કહ્યું ને કે જીગર ગાર્ડનમાં બધાને પથ્થર મારતો હતો, એટલે શું એને મારવાનો? પ્રેમથી ના સમજાવાય? તું ગુસ્સે ના થા, હું મહેશને કહી દઈશ કે હવે નહીં મારે। ચલો બંને છોકરા ડાયા છો ને, તમે તમારી રૂમમાં જાઓ, મેં તમારા માટે ગરમા ગરમ નાસ્તો બનાવ્યો છે। વનિતા આમ છોકરા સામે છોકરાનો પક્ષ ના ખેંચે, છોકરા બગડી છે, એ લોકોની ભૂલ હોય અને તું એનો પક્ષ લઈશ ને તો ક્યારે નહીં સુધરે। મારો જીગર કઈ બગડેલો નથી અને બાળક તોફાન નહીં કરે તો શું આપણે કરવાના? અને છોકરા તો છોકરીઓ કરતા તોફાની જ હોય, એને ખબર ના પડે। છોકરાઓ ક્યાંય દેખાતા નથી ને બા, શેરીમાં રમવા ગયા હશે, પણ ખાલી રમતા હોય ને તો સારું છે। એટલે રમે નહીં તો શું કરે? કાલે જ મંજુબેન ફરિયાદ કરતા હતા, આપણો જીગર છે ને એમના છોકરાને મારતો હતો। આ તો સારું કહેવાય કે મંજુબેનની નજર પડી ને એટલે એમને છૂટા પાડ્યા। મંજુબેન નો છોકરો અભય પણ કઈ ઓછો નથી। હા તારી વાત તો સાચી છે, પણ આપણો જીગર પણ આજકાલ બહુ તોફાન કરે છે। હમણાં એક દિવસ છે ને બા, જીગરે જીયાનો કંપાસ લઈ લીધો અને જયારે જીયાએ ના પાડી ને તો જીગરે જીયાને મારી। અરે એ જીગર ના તોફાન તો હવે વધતા જાય છે હો। બસ ભાભી તમને તો એકલા મારા જીગર નો જ વાંક દેખાય છે, શું મારો દીકરો એટલો બધો ખરાબ છે? ના બિલકુલ નહીં, એ તો સૌ કોરી પાટી છે, આપણે એને જેમ વાળવો હોય ને એમ વાળી શકે, અને એટલે જ હું અને મહેશ ક્યારેક ક્યારેક એમને ટોકતા રહીએ છીએ। બાળ ઉછેર ને એટલી બધી સમજ પડતી હોય ને તો તમારી છોકરીને શીખવાડો, મારા દીકરાને કેવો બનાવો ને એ હું જ નક્કી કરીશ। વનિતા તું વાતને ખોટે રસ્તે લઈ જાય છે, એ આરતી સાચું જ કહે છે, એ કઈ ખોટું નથી કહેતી, અને સત્ય ક્યારેક ક્યારેક કડવું હોય છે પણ આપણે એ સ્વીકારવું પડે છે। वो है जरा खफा खफा तो नैनियों चुराए है क्यों हो अब बंद करो तुम्हारा गीत डा।
અરે યાર, હું તો તારો મૂડ સારો કરવા માટે ટ્રાય કરતો હતો. બોલ, શું થયું છે? કાઈ નહીં. જો, કંઈક તો છે, એ તો તારા ચહેરા પરથી જ ખ્યાલ આવે છે. હવે તું બોલીશ નહીં તો વાતનો નિકાલ કેવી રીતે આવશે? મારે અલગ થવું છે. યાર, આ જીગર આવડો મોટો થઈ ગયા પછી હવે તું મારાથી અલગ થવાની વાત કરે છે? પહેલા કીધું તો મને બીજી કોઈ મળી પણ જાય, હવે હું આ નહીં પાડું. પત્યું તમારું, તો હવે મારી વાત સાંભળો. મારે આ ઘરમાં નથી રહેવું. પણ શું કામ? અહીંયા આખો દિવસ બધા આપણા દીકરા જીગરનો જ વાત કાઢે છે, અને ક્યારેક મારે પણ છે. મારાથી આ બધું સહન નથી થતું. જો, આપણું જીગર થોડું તોફાની તો છે જ, અને તને તો ભાઈ ભાભીનો સ્વભાવ ખબર છે ને, એ વગર વાકે કોઈ દિવસ બોલે નહીં. એને વાક હોય કે ના હોય, એ લોકો શું કામ ખીજે? એ વડીલ છે, એટલો તો હક છે ને એમને. અને આપણે પહેલા પણ અલગ થઈને જોઈ લીધું છે ને, જે મજા સાથે રહેવામાં છે ને, એ મજા અલગ રહેવામાં નથી. મને લાગે છે કે આપણા ઘરે દીકરો છે અને એ લોકોના ઘરે દીકરી છે ને, એટલે લોકોને ઈર્ષ્યા થાય છે. ના ના, એવું ન હોય. તો છે ને, ક્યારેક શાંતિથી વિચારજો અને જોજો કે ભાઈ ભાભી જીયાને ક્યારેય નથી ખીજાતા. બેટા, આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હોઈએ ને, ત્યારે આપણે ભણવામાં ધ્યાન આપવાનું. આમ કોઈની સાથે વાતો નહીં કરવાની, ફક્ત ને ફક્ત ભણવાનું જ તે. અને હા, જ્યારે આપણે રમવા જઈએ ને, ત્યારે આપણે રમવામાં ધ્યાન આપવાનું. બસ, મજા કરવાની રમવામાં, હે ને? તો જીયા, હવે હું તને પહેલો પ્રશ્ન પૂછીશ. મને એ કે આ શું છે? બોલો. અરે વાહ, પછી આ શું લખ્યું છે? ચકલી ફાક મારે ઉડે છે. અરે વાહ, ખૂબ સરસ, વેરી ગુડ. જીગરભાઈ, હવે તમારી વારી. તમારા હોમવર્ક ની અંદર તમે શું કર્યું છે? હા, ચાલો વાંચો. આ શું છે? સ વે ટર આ જીયાને બધું જ આવડે છે, કારણ કે એ ભણવામાં ધ્યાન આપે છે. એટલે છે ને, હવે હું જીયાને જ મારી દીકરી બનાવીશ અને એને હું બધી વસ્તુ લઈ આપીશ, ચોકલેટ પણ આપીશ. અને જીગર, તારે જો મારો દીકરો થવું હોય ને, તો આ બધું આવડવું જોઈએ. છોકરા, તમે અંદર જાઓ. ચલો, લે ચાલો બેટા. શું વાત છે? કેમ છોકરાઓને અંદર મોકલી દીધા? તો શું અહીંયા બેસાડીને તમને મારવા દો ને? તું આમ કેમ વાત કરે છે? તો કેમ વાત કરું? આ વનિતા તો મને પહેલા પણ કહેતી હતી, પણ હું જ નતો માનતો. આજે મેં મારી સગી આંખે જોઈ લીધું. શું જોઈ લીધું તે? અરે શેની વાત કરે છે તું? એ જ કે તમે જીગરને વગર વાંકે ખીજાવ છો અને મારો પણ છો. વગર વાંકે? તને શું લાગે છે કે જીગર અમને વાલો નથી? તે ક્યારે એનું હોમવર્ક જોયું છે કે એ શું કરે છે શું નહીં? અરે જ્યારે જોયે ને ત્યારે મસ્તી જ કરતો હોય છે. એ તો બાળક છે, તો મસ્તી તો કરે જ ને. શું જીયા મસ્તી નથી કરતી? તો તમે એને તો કંઈ નથી કહેતા. એવું બિલકુલ નથી. મારે મન તો જીયા અને જીગર બંને સરખા જ છે. પણ મને તો એવું નથી લાગતું. તો કેવું લાગે છે તને? મને લાગે છે કે તમને અમારાથી ઈર્ષા થાય છે, કારણ કે મારા ઘરે છોકરો છે અને તમારે છોકરી. શું? તું કેવું વિચારે છે? મને આજે ખબર પડી. અરે કઈ સદીમાં જીવે છે તું? છોકરા અને છોકરીમાં જે ફરક કરે, લોકો એને ગાંડો કહે છે. અને હું કઈ એવો ગાંડો નથી. મારી દીકરી દીકરા સમાન જ છે. એ બધું બોલવામાં સારું લાગે, પણ હકીકત તો કંઈક અલગ જ છે. બસ, મારે આ વિશે હવે કોઈ પણ આગળ વાત નથી કરવી. પણ મારે કરવી છે. મારે આજે ફેસલો કરવો છે. બોલ, શું કરવું છે તારે? શેનો ફેસલો કરવો છે? અમે નક્કી કરી લીધું છે, અમે અલગ થવાના છીએ. ભલે, હવે તો તું મોટો થઈ ગયો અને હવે તારે કઈ મોટા ભાઈની જરૂર નથી.
તું તારી મરજીનું કરવામાં છૂટો છે, પણ હા આગળનું તું વિચારી લેજે. તને ખબર છે અમે નવા ઘરે રહેવા જવાના. કોને કહ્યું? મારી મમ્મીએ. હું પણ તારી સાથે આવી, મને તારા વગર નહીં ગમે. સારું તું પણ આવજે. ચાલ અંદર રૂમમાં. ના મારે રમવું છે. કીધું ને તને એકવાર, ખબર નથી પડતી. ચાલ. તમને ગમે તે લાગતું હોય, પણ જીગર છે ને અમને જીયા જેટલો જ વાલો છે. તો પછી જયારે એના પર હાથ ઉપાડતા હતા ત્યારે ક્યાં ગયો હતો તમારો પ્રેમ? તેમાં ખોટું શું કર્યું? મહેશ પણ જીગરના બાપ સમાન જ છે ને. એ તો છોકરું તોફાન કરે તો એને ટોકવું પણ પડે. વિપુલ, તું નાનો હતો ને ત્યારે તું તોફાન કરતો હતો ત્યારે હું પણ તને મારતી હતી. તો શું તું મને વાલો નહોતો? પણ વિપુલ, આવી નાની નાની વાતથી અને છોકરાઓની વાતને લઈને પરિવારથી અલગ ન થવાય, અને તને તો એનો અનુભવ છે. ત્યારની વાત અલગ છે, સમય સાથે લોકો બદલાઈ જતા હોય છે. ભાઈ ભાભી પણ હવે બહુ બદલાઈ ગયા છે. મારે પણ અંકલ સાથે નવા ઘરે રહેવા જાવ. નથી જવાનું કે તને એકવાર ના પાડીને સમજ નથી પડતી? એના પર શું કામ ગુસ્સે થાય છે? એ તો બાળક છે. જોયું ને, પોતાના બાળક પર રાખ ઉપાડ્યો તો કેવું લાગી આવ્યું? અમને પણ એવું જ થાય. તમારી વાત સાચી છે, અમે અમે હવે ધ્યાન રાખશું. પણ તમે આ રીતે ઘર છોડીને નહીં જાઓ પ્લીઝ. હું તમારી સામે હાથ જોડું છું. મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દો, પણ આવી રીતે જુદા રહેવાનો નિર્ણય ના કરો. ચાલો મમ્મી, હવે અમે જઈએ છીએ. હવે અમારી આંખ ખુલી ગઈ છે, અને ભાઈ તમારું નવું રૂપ પણ અમે જાણી ચૂક્યા છીએ. તમે બહારથી બહુ સારા છો, પણ અંદરથી તો પેટ મેલા છો. વિપુલ, તારે સાથે ના રહેવું હોય ને તો કઈ નહીં, પણ મહેશ માટે આવું એલફેર બોલતા તને શરમ નથી આવતી? અને વિપુલ, તે નક્કી કરી લીધું છે ને તો હું તને નહીં રોકું, પણ એક વાર તને પસ્તાવો થશે, અને મને ખબર છે કે એ પસ્તાઈને તું અહીંયા પાછો આવવાનો છે. અને વિપુલ, તને ખબર છે જીગર અને જીયાના જન્મ વખતે શું થયેલું? બસ મમ્મી, હવે આગળ કંઈ પણ નહીં બોલતા. ના, બોલવા દો એમને, અમે પણ સાંભળીએ ને તમારી વાર્તા. નહીં મમ્મી, હવે તમે કાઈ નહીં કહેશો એને. એ લોકોએ નિર્ણય કરી જ લીધો છે, તો એ લોકો ભલે જેતા જુદા રહેવા રહેશે એની રીતે. અને હા, તમને લોકોને જ્યારે જુદા રહેવાનો પછતાવો થાય ને તો ગમે ત્યારે આ ઘરમાં આવી શકો છો. આ ઘરના દરવાજા સદાય તમારા માટે ખુલ્લા રહેશે. તો તમે ભૂલો છો, આ જન્મમાં તો એ તમારી ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. આ સવાર સવારમાં અમુક લોકો આમ મોઢા ચડાવીને કેમ બેઠા હોય છે? અમુક લોકોને છે ને પોતાની દીકરી યાદ આવે ને એટલે. બધા તમારી જેવા ના હોય. તને શું લાગે છે?
મને જીયાની બિલકુલ યાદ નહીં આવતી હોય? શું એ મારી દીકરી નથી? તો પછી શું કામ એને હોસ્ટેલમાં મૂકી આવ્યા? જો, સંતાનના સારા માટે આપણે ક્યારેક કઠોર બનવું પડે છે. જો, કોઈ શિલ્પકાર પથ્થર ઉપર છીણી કે હથોડી માર્યા વગર આમ એના ઉપર પ્રેમથી હાથ ફેરવા કરે તો શું એ પથ્થરમાં કઈ કલાકૃતિ બની શકે? પણ આપણે જે શું પથ્થર છે? તું શબ્દોને નહીં ભાવને સમજ. હું જે પણ કંઈ કરીશ એ એના સારા માટે જ કરતો હોઈશ. હું એનો બાપ છું. એ બધું તો ઠીક, પણ તમે એને જીગરની સ્કૂલમાં કેમ મૂકી? અને તમને તો ખબર છે ને કે વિપુલભાઈ અને વનિતાએ આપણી સાથે કેવું વર્તન કર્યું હતું. એ આપણા મોટા લોકોનો પ્રશ્ન છે. એમાં જીગર અને જીયાને શું લેવા દેવા? અને સાચું કહું ને તો આપણી જીયા જીગરને ખૂબ જ મિસ કરતી હતી, અને એટલા માટે જ તે મેં એની સ્કૂલમાં એનું એડમિશન કરાવી આપ્યું. અને આમ પણ એ બંનેની હોસ્ટેલ તો અલગ જ છે ને. તમે બધા માટે કેટલું વિચારો છો, તમે બહુ સારા છો અને લકી પણ. લકી? એ કેવી રીતે? તમને મારા જેવી પત્ની મળી એટલે. બેટા જીયા, થોડું પાણી લાવજે ને. અરે મમ્મી, આ તમે શું બોલો છો? જીયા તો, અરે હા, હું તો હાવ ભૂલી ગઈ બસ. એમાં તમારો વાંક નથી મમ્મી. હું પણ રાત્રે ઉઠીને ક્યારેક બેડ પર જીયાને શોધું છું. આરતી, આ જીયાના હોસ્ટેલમાં ગયા પછી ઘર કેટલું સૂનું સૂનું લાગે છે નહીં? હા મમ્મી, હું તો રોજે મહેશને કહું છું કે મારી દીકરીને પાછી બોલાવી લ્યો, મને એના વગર નથી ગમતું. આરતી, 6 મહિના પહેલા આપણું ઘર કેટલું હર્યું ભર્યું લાગતું હતું, અને ખબર નહીં હવે કોની નજર લાગી ગઈ છે. હાવ સૂનું સૂનું લાગે છે. અને સાચું કહું છું, મને તો ઘરમાં ચેન જ નથી પડતું. કોઈની નજર નથી લાગી મમ્મી, એ તો વનિતાનો સ્વભાવ જ એવો છે. એને છે ને લાંબો સમય ઘરમાં શાંતિ રહીને એ ગમતું જ નથી. ના બેટા આરતી, પહેલાં એનો સ્વભાવ એવો હતો, પણ અત્યારે તો એનામાં ઘણો સુધારો છે. હવે એવો સ્વભાવ નથી રહ્યો એનો. અને બેટા, સંયુક્ત પરિવાર હોય ને એમાં તો આવું થોડું નાનું મોટું ચાલ્યા જ કરતું હોય. અને હા, જ્યારે સંયુક્ત કુટુંબ હોય ને એમાં જો બધા થોડી થોડી ધીરજ રાખીને કામ કરે ને તો બધું સારું ચાલે. પણ આજકાલના છોકરાઓમાં તો ધીરજ નામની વાત જ નથી બસ. હેલો, હા આરતી જ બોલું છું, પણ તમે કોણ? શું? હા હા હા, આવું છું. શું થયું બેટા? મમ્મી, મહેશનો એક્સિડન્ટ થયો છે. હોસ્પિટલમાંથી ફોન હતો, હું જાઉં છું. હવે કેવું લાગે છે તમને? સારું છે. હોસ્પિટલમાંથી જ્યારે ફોન આવ્યો ને ત્યારે તો હું બહુ ગભરાઈ ગઈ હતી. એ લોકોએ ફોનમાં કંઈ કહ્યું પણ નહીં કે તમને કેમ છે, શું થયું છે. બસ કાલે એટલું કહ્યું કે એક્સિડન્ટ થયો છે, તમે આવી જાઓ. પણ હું વિચારું છું કે આ 2 દિવસ થઈ ગયા તો પણ હજુ વિપુલભાઈ આવ્યા નહીં, ખબર પૂછો છો? એ કંઈ કામમાં હશે એટલે નહીં આવી શક્યો હોય. તમે તો બસ તમારા ભાઈનો જ પક્ષ લેતા રહો. અને એવું તે કેવું કામ હોય કે ભાઈની ખબર પૂછવા પણ ના આવી શકે? હવે તું એ બધું છોડ ને મને મારી દવા આપી દે. આપું છું. હા લ્યો તમારી દવા.
હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ શું કરે છે? કઈ ખાસ નહીં, બોલો કઈ કામ હતું? બસ ખાસ કઈ નહીં, પણ બેટા તને તારા ભાઈની ખબર કાઢવા આવવાનો ટાઈમ નથી? ખબર કાઢવા એટલે? ભાઈને શું થયું છે? તને ખબર નથી કે પછી જાણીને અજાણ બને છે? તમારા સમ મમ્મી, મને કઈ ખબર નથી, શું થયું છે ભાઈને? અરે બે દિવસ પહેલા તારા ભાઈનો એક્સિડન્ટ થયો છે. શું એક્સિડન્ટ થયો? બે દિવસ પહેલા? અને તમે લોકોએ મને જાણ પણ ન કરી? મને એમ કે તને ખબર હશે. ભાઈને કેમ છે હવે? ઠીક છે હવે, પણ આજે થોડાક દિવસ આરામ તો કરવો જ પડશે. મમ્મી, આટલું બધું બની ગયું અને મને કોઈ જાણ પણ ન કરી, શું હું એટલો બધો ખરાબ છું? ના ના, એવું ના હોય, પણ એને એમ કે કદાચ તને ક્યાંકથી તો જાણ થઈ જ હશે. ભાઈ અત્યારે ઘરે જ છે ને? હા હો, અત્યારે તો ઘરે જ છે, સૂતો છે અંદરની રૂમમાં. સારું, અમે લોકો હમણાં જ આવીએ છીએ. હા સારું, જય શ્રી કૃષ્ણ. ચાલ. શું થયું ભાઈને? ભાઈનું એક્સિડન્ટ થયું છે, આપણે ત્યાં જવું પડશે. તમે જાઓ, હું નહીં આવું. હા તું શું બોલે છે? હું એ ઘરમાં પગ પણ નથી મૂકવા માંગતી. તમારે જવું હોય ને તો જઈ શકો છો. જો આવી પાગલ જેવી વાત ન કર, એ આપણો પરિવાર છે. એ લોકો આપણને પરિવાર ગણતા હોય તો આવી રીતે બે દિવસ પછી ફોન કરે, તરત ફોન ન કરે? આ બધી વાતો કરવાનો અત્યારે સમય નથી. હું તને છેલ્લી વાર પૂછું છું કે તું આવે છે કે નહીં? ના, મારે નથી આવવું. ઠીક છે, હું એકલો જ જાઉં છું. કેમ છે ભાઈ? બસ જીવું છું. મને ખબર છે કે મને આવવામાં મોડું થયું છે, પણ મારા ભાઈ મને કોઈએ જાણ જ નથી કરી. મહેશ, વિપુલ સાચું કહે છે બેટા, એને નહોતી ખબર. એને તો મેં હમણાં થોડી વાર પહેલા ફોન કર્યો ને ત્યારે એને ખબર પડી. ભાઈ, તમે મને આટલો બધો પારકો કરી દીધો કે આવા સમયે પણ મને યાદ ન કર્યો. મને ખબર નહોતી, મને એમ હતું કે હું દવાખાને જ્યારે હતો ને ત્યારે મમ્મીએ તને જાણ કરી દીધી હશે. મને કે આરતીએ જાણ કરી હશે, પણ વિપુલ આવવા નહીં માંગતો હોય એટલે મેં એ વાત ઉખેડી જ નહીં. એટલા માટે મેં કોઈને પૂછ્યું પણ નહીં. જોયું ભાઈ, હવે તો તમને મારા પર વિશ્વાસ આવી ગયો ને? હા ભાઈ, ઠીક છે. અને વનિતા ક્યાં છે? બહાર બેઠી છે? એ નથી આવી. વિપુલ, એ નથી આવી એટલે કઈ કામમાં છે? ના, એ ગુસ્સામાં છે. એ કહે છે કે તમે અમને પરિવારમાં નથી ગણતા એટલે તમે અમને બે દિવસે જાણ કરી. તને પણ એવું લાગે છે? ભાઈ, મને જો એવું લાગતું હોત તો હું શું કામ આવું? મને એમ કે અલગ થઈને વનિતાને આપણા પરિવારની કિંમત થઈ હશે, પણ નહીં. તમે લોકો તો નફરતની ગાંઠ વાળીને બેઠા હતા, જે ખોલવી પણ અઘરી છે. મને લાગે છે હવે મારે જ કંઈ કરવું પડશે. વિપુલ, તને તો ખબર છે ને ડિલિવરી વખતે બંને બહુ સાથે શું થયેલું? મમ્મી, નહીં, મેં તમને પહેલા પણ કીધેલું, એ વાત તમે નહીં કરતા. કઈ વાત મમ્મી? એવી કઈ વાત છે જે તમને બંનેને ખબર છે પણ મને જાણ નથી કરતા? ના બેટા, મને બોલવા દે. વિપુલ, તને ખબર છે આ જીયા અને જીગર
બંને સંતાન છે ને એ આરતી બહુ ના છે અને ડોક્ટરે તારું જીગર વનિતાના ખોળામાં મુકતા મેં જોયો છે મેં મારી સગી આંખે જોયો છે આ તમે શું બોલો છો અને ભાઈ તમને આ વાતની ખબર હતી હા મને મમ્મીએ આ વાત કરી હતી તો પછી મને શું કામ ન કહ્યું જો હું તને આ વાત કહી દઉં તો જીગર ઉપર ક્યારેક હક જતાવાય જાય અને આ ખોટું કહેવાય ને અને આવું ના બને એટલે તો આપણે ડોક્ટરને પણ કીધેલું કે આ વાતની જાણ તમે કોઈને ના કરતા પણ મમ્મી આ બધું જોઈ ગયા ભાઈ કહેવાય છે ને કે જે થાય છે એ સારા માટે જ થાય છે તો આ જે થયું ને એ પણ કંઈક સારા માટે જ થયું હશે આજ સુધી તમે કોઈ પણ જાતની અપેક્ષા વગર અમને ફક્ત આપ્યું જ છે અને આજે મને ખબર પડી કે અમારી જીવનની સૌથી મોટી ભેટ અમારો જીગર પણ તમારો જ દીધેલો છે અને બદલામાં અમે તમને શું આપ્યું અપમાન શંકા ઉપેક્ષા ભાઈ થઈ શકે તો ફરીથી એક વખત મને માફ કરજો તારે ક્યારેય મારી માફી માગવી જ નહીં કારણ કે હું ક્યારેય પણ તારાથી નારાજ થયો જ નથી એટલે જ તો તમે મોટા ભાઈ છો આ તો શું કરે છે મોટા ભાઈ મને વિપુલે કાલે બધી વાત કહી મને પોતાની જાત પર શરમ આવે છે મારે જેને ભગવાન માનીને પૂજા કરવી જોઈએ એવા જેઠ જેઠાણીને મેં ન કહેવાના વેણ કીધા હું તો માફી માંગવાને પણ લાયક નથી કારણ કે મેં ભૂલ નહીં પણ પાપ કર્યું છે મને એ નથી સમજ પડતી કે મારે આ ભૂલનો પ્રાયશ્ચિત મારે કઈ રીતે કરવું વિપુલ તમે લોકો જ્યારે એક વખત ઘર છોડીને જતા હતા ને યાદ છે ત્યારે પણ મેં તમને કીધું હતું કે તમે જાવ તો છો પણ એકવાર તમારે પસ્તાવો થશે અને પસ્તાઈને આવવું જ પડશે મમ્મી તમારી વાત તો સાચી હતી પણ અમને સમજણ મોડી પડી મોડી તો મોડી પણ સમજણ તો પડી ગઈ ને ચાલો હવે બધા મૂળ સારો કરો આજે કેટલા સમય પછી આપણે બધા ભેગા થયા છીએ વિપુલ વનિતા આજે મને એક વચન આપો કે ગમે તેવી પરિસ્થિતિ આવે અને ઘરમાં ગમે તે થાય પણ ક્યારે તમે લોકો અબોલા નહીં કરો હું વચન આપું છું કે આપણા ઘરમાં ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી આપત્તિ પડે પણ હું ભાભી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું અમે એકબીજાની સાથે હળીમળીને રહેશું સગી બેન રહેતી હોય ને એ રીતે તમને ખબર છે જ્યારે એક જ માના સંતાનો અંદર અંદર લડે ઝઘડે ગમે તે કરે એ બંને જણા દુખી નથી થતા પણ માવતર માવતર તો ચોક્કસ દુખી થાય છે કારણ કે માવતર તો ક્યારેય પોતાના સંતાનોમાં ભેદ ના કરી શકે એને માટે તો બંને સંતાનો એની ડાબી જમણી આંખ છે અરે જેને પણ નુકસાન થાય ને તો એ છેલ્લે નુકસાન તો માવતરનું જ હોય છે અને એ બેમાંથી જેના પણ ઘરે રહીને છતાં ખાલી શરીર જ એના ઘરે હોય છે જીવ તો બીજા દીકરા પાસે હોય છે એટલે માવતર ક્યારે પોતાના સંતાનો સાથે વેર ઝેર કે ભેદભાવ કે તફાવત નથી કરી શકતા અને માવતરની ખરી સંપત્તિ એના સંતાનો જ હોય છે ધન દોલત ને માવતર ક્યારેય પણ સંતાનો પાસેથી કંઈ નથી ઈચ્છતા બસ એનો પ્રેમ મળે ને તો પણ માવતર એમ જ સમજી લે છે કે એનું જીવતર એનો જન્મારો સફળ થઈ ગયો ભાઈ હવે મારાથી જો કંઈ ભૂલ થાય ને
તો બે લાફા મારી દેજો. ના હો ભાઈ, આ આરતીએ ખાલી તારા જીગરને એક ટપલી મારી ત્યાં આટલી બબાલ થઈ ગઈ. જો હું તને મારું તો યુદ્ધ થઈ જાય ને. અરે દીકરાઓ, આજે તો હું બહુ જ ખુશ છું. એક વાત કહું, અરે જે ઘરમાં દરેક સભ્ય જો પ્રેમથી ન રહેતા હોય ને તો એને ઘર કહેવાય. પણ બધા જ સભ્યો, બધા જ સંતાનો અને માવતર જો એકબીજા સાથે પ્રેમથી હળીમળીને અને એકબીજાને સમજીને રહે ને એને મંદિર કહેવાય. અને આજે આજે સાચા અર્થમાં મારો પરિવાર અને મારું ઘર એક મંદિર બન્યું છે. બોલ. ક્યારની તમને ફોન કરું છું, ઉપાડતા કેમ નથી? હું કામમાં હતો. એકવાર ફોન તો ઉપાડાય ને અને મેસેજ નો જવાબ ન આપે પાછા. તારે કામ શું છે એ બોલ ને. ક્યારે આવો છો ઘરે, મારે એ જાણવું છે. મારે બહુ કામ છે, મને વાર લાગશે. પણ કેટલી વાર લાગશે એ તો કહો. અરે એ બધું કઈ નક્કી ના હોય, મૂકું છું. પણ મારી વાત તો સાંભળો. પૂરી વાત એ નો સાંભળે આપણી અને ફોન કાપી નાખે. તમે તો ભૂલી ગયા, એમાં અમારે શું કરવાનું? હું ક્યારની તમારી ચિંતા કરતી હતી અને તમે એમ કહો છો કે હું ભૂલી ગયો હતો. અહીંયા અમે તમારી વાટ જોતા હોઈએ અને આવીને તમે સીધું કહી દીધું કે હું ભૂલી ગયો હતો. તો હું મારા કામ યાદ રાખું કે તને ફોન કરવાનું યાદ રાખું? માણસ કામમાં હોય ને તો ક્યારેક ફોન કરવાનું ભૂલી પણ જાય. આ ક્યારેક છે ને તમારું, આજકાલ તમારું ક્યારેક રોજનું થઈ ગયું છે. અત્યારે મારું મગજ ઠેકાણા નથી અને મારે તારી સાથે ધડ નથી કરવી, એટલે તું જઈને સુઈ જા. મારે કામ હોય તો જ તમારી પાસે આવવાનું. એમ તો શું તું પેપર વાંચવા આવી છો? ના, મારે પેપર નથી વાંચવું, મારે તમને એક વાત કરવી છે. હા, મેં તને પહેલા જ કહ્યું હતું કે કંઈક તો વાત હશે જ. બોલ. જાઓ, મારે વાત જ નથી કરવી તમારી જોડે. લે, હા તો નારાજ થઈ ગઈ. શું કામ છે, કઈ બહાર ફરવા જવું છે? ના, મારે ક્યાંય બહાર ફરવા નથી જવું. પણ હું એમ કહેતી હતી કે આ વિપુલભાઈ અને વનિતા ઘણા દિવસથી ઘરે નથી આવ્યા, તો આપણે એને જમવા બોલાવીએ. તો એ બહાને એ બંને અહીંયા આવશે, આપણે બધા સાથે મળીને જમશું. અરે વાહ, આ તો તે સારું યાદ કરાવ્યું. હું હમણાં જ વિપુલને ફોન કરું. આજકાલ છે ને મારો ભાઈ બહુ બિઝી થઈ ગયો લાગે છે.
આ એકવારમાં તો ફોન ઉપાડતો જ નથી ને. હમણાં એમનો બિઝનેસ બહુ સારો ચાલે છે ને, એટલા માટે બિઝી રહેતા છે. જો તું એક કામ કર, તું વનિતાને ફોન કરીને કહી દેજે કે સાંજે અહીંયા જમવાનું છે. સારું, હું કહી દઈશ. તો મેડમ, આ બીજું કાંઈ કામ છે હવે? ના, હવે તમે આ પેપર વાંચો અને હું મારું કામ પતાવું. સારું, હા તું તારું કામ કર અને હું મારું પેપર વાંચું. બેટા આરતી, જા તને કઈ મદદ કરું? ના ના મમ્મી, બધી રસોઈ બની ગઈ છે. બેટા હું જોઉં છું, સવારથી તો એકલી ને એકલી કામ કરે છે. લાવ ને, મારે લાયક કઈ કામ હોય તો આપને. બેટા હું નવરી જ બેઠી છું. બેટા એક વાત કહું, આજે હું બહુ ખુશ છું. અરે ઘણા વખતથી આપણે આખો પરિવાર સાથે બેસીને જમ્યા જ નથી, પણ આજે તે જે કીધું ને, વિપુલભાઈને બોલાવીને જમવાનું નોતરું આપ્યું ને, બહુ સારું કર્યું બેટા. ઘણા સમય પછી આજે આપણે આખો પરિવાર સાથે બેસીને જમશું. મમ્મી, મને તો કેટલા દિવસથી ઈચ્છા હતી, પણ વિપુલભાઈ ધંધામાંથી નવરા પડ્યા તો ને. મહેશે પણ સવારે ફોન કર્યો હતો, પણ વિપુલભાઈ જોડે વાત નહોતી થઈ. પછી મેં વનિતાને ફોન કર્યો ને, ત્યારે અમારી વાત થઈ. હા બેટા, આનું નામ તો સંસાર છે, અને કામ ક્યારેય આપણને છોડતું નથી, આપણે જ કામને છોડવું પડે છે. અને જો આજે તે વિપુલભાઈને જમવા બોલાવ્યા ને, હવે તો વિપુલ આવશે જ. અત્યાર સુધી નહોતો આવતો, પણ આજે તો એ આવશે જ. હું બહુ ખુશ છું બેટા. હા બેટા, જો ભગવાનની દયાથી બંને ભાઈઓને ધંધામાં સારું છે, અને છોકરાઓ પણ હોસ્ટેલમાં સેટ થઈ ગયા છે. તમારી વાત તો સાચી છે મમ્મી, પણ જીયા અને જીગર વિના આ ઘર સાવ સૂનું સૂનું લાગે છે. હા બેટા, મને પણ નથી ગમતું, પણ છે ને, મહેશના પપ્પા એવું માનતા કે બાળકોને જો એક સારું સ્થાન સમાજમાં આપવું હોય, એક સ્ટેટસ આપવું હોય, તો એને આપણાથી દૂર રાખીને ભણાવવા જોઈએ. એનાથી એનામાં ડિસિપ્લિન આવે છે. અને બેટા, આ જ તો આપણા ઘરના સંસ્કાર છે. જો આજે મહેશ અને વિપુલ પણ બંને કેટલા પ્રેમથી રહે છે, એનું કારણ તને ખબર છે? એ નાના હતા ને, ત્યારથી જ મહેશના પપ્પાએ એ લોકોને હોસ્ટેલમાં મૂકી દીધા હતા, એટલે આજે આટલા પ્રેમથી રહે છે. એમાં શું થાય છે, ઘરના સંસ્કાર તો ભણે જ છે, પણ સાથે હોસ્ટેલમાં રહીને ડિસિપ્લિન અને મેનર્સ પણ આવે છે બેટા. અને પેલું કહેવાય છે ને કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે, તો બેટા સંતાનોને સમાજમાં એક સારું સ્થાન આપવા માટે આપણે કંઈક તો ભોગ આપવો જ પડે. આરતી, હવે એ બધી વાત છોડ, બહુ બધી વાતો થઈ ગઈ, પણ મને કંઈક કામ આપને, એટલે આપણે બે સાથે જ નવરા પડીએ. રસોઈ તો બધી બની ગઈ છે, એ જે બાકી છે ને એ હું બનાવી લઈશ, પણ જો તમે મને થોડું દહીં લઈ આપો ને, હું રાયતું બનાવી લઉં. અરે બેટા, દહીં લાવવાનું છે ને, લેને હમણાં જ હું જઈને લઈ આવું. હા, પણ હવે હું બહાર જાઉં છું ને, તો હજી કંઈક યાદ કરીને કંઈ લાવવાનું બાકી છે? ના મમ્મી, બીજું બધું તો છે, રાયતા માટે દહીં મેળવવાનું ભૂલાઈ ગયું ને, એટલે એ તૈયાર મંગાવું છું. હા બેટા, હું હમણાં જ લઈને આવું. મમ્મી, વિપુલ હજુ નથી આવ્યો? ના બેટા, આ જો ને વનિતા તો ક્યાર નહીં આવી ગઈ, પણ હજી વિપુલ નથી આવ્યો. કેતી હતી કે એને બહુ કામ છે ને, એટલે થોડા મોડા આવશે. કેમ છો મોટા ભાઈ? મજામાં, તું કેમ છે? બસ મજા. આ વિપુલ ક્યારે આવવાનો છે? એ તો તમારે એમને જ ફોન કરીને પૂછવું પડશે. લાગે છે આ થોડા સમયમાં વિપુલને મળવા માટે આપણે આમ એપોઇન્ટમેન્ટ લેવી પડશે. પણ ખુશી એ વાતની છે કે એક સમયે જેને આપણે કામ માટે ટોકવો પડતો હતો, એ આજે ખૂબ જ મહેનત કરે છે. અને જો ને મહેશ, આ વનિતામાં કેટલો ફરક આવી ગયો છે,
લગ્ન કરીને આવીને ત્યારે તો એને બોલવાની એ ભાન નહોતી, અને અત્યારે અત્યારે જો કેટલી વ્યવહારુ વાતો કરે છે, ડાય ડાય વાતો કરે છે, કેટલું ડાપણ આવી ગયું છે, બંને બદલાઈ ગયા છે. બસ મમ્મી, આ જવાબદારી માથે આવે ને એટલે બધું સમજાય છે. મહેશ, તું વિપુલને ફોન તો કર, એ ક્યારે આવે છે? આ વિપુલ કઈક ફોન ઉપાડે તો હું પૂછું ને. ખોટા શું કામ ફોનમાં પૈસા બગાડવા? અરે તું ફોન નતો ઉપાડતો, હું તને ક્યારનો ફોન કરતો હતો. અરે શું કરું ભાઈ, થોડો કામમાં હતો. શું કરું ભાઈ, મારે તો જલ્દી જવું હોય છે, પણ કામ અધૂરું છોડીને કેમ આવું? તારી વાત સાચી, આ માણસે છે ને પહેલા કામ કરવું જોઈએ અને પછી બીજી બધી વાત. હે, તમે બેસે ને તમારી કામની વાતો પછી કરજો, આ બધાય રાહ જોવે તમારી. હાલો પહેલા જમી લઈ જાઓ. આજે કેટલા દિવસ પછી બાબીનાથની રસોઈ જમી, મજા આવી ગઈ. હા, સાથે જમીએ ને એટલે આમ જમવાની મજા ડબલ થઈ જાય. હા, શું કહેતા હતા તમે? અરે, સાથે જમવાની વાત કરતો હતો. હા, એ તો છે, સાથે જમીએ ને એટલે મજા પણ બહુ આવે અને જમાઈ પણ બહુ વધુ જાય છે. અને ઉપરથી ઉપરથી ભાભીએ મારી મનપસંદ પૂરણપૂરી બનાવેલી, હવે તો ભાઈ પેટ ફાટે છે. આ કોનો ફોન છે? ઉપાડતો કેમ નથી? અરે, એક વેપારીનો છે, બહુ લફડો છે, ફોન ઉપાડીશ ને તો મૂકશે જ નહીં. આ તારું કામકાજ કેમ ચાલે છે? એકદમ જોરમાં, ડિમાન્ડ તો બહુ છે, એક જ પ્રોબ્લેમ છે, પેમેન્ટ થોડું લેટ થાય છે. જો, ધંધામાં એ બધું તો ચાલ્યા જ કરે, પણ હા, એક વાતનું ધ્યાન રાખજે કે પૈસા ખોટા ના થાય. આ પેમેન્ટ લેટ થાય ને એ ચાલે, પણ પૈસા આવવા જોઈએ. અરે ફોન ઉપાડી લેને ભાઈ. હા બોલો. અરે પણ બહાર હો તો ફોન ન પણ ઉપડે, એટલે શું ફોન પર ફોન કર્યા જ કરવાના? અરે હા, મેં કાલે તો કહ્યું કે થઈ જશે. જુઓ, મારી હાલત પણ સમજો તો સારું, હું પછી વાત કરું. કઈ પ્રોબ્લેમ છે ભાઈ? ના ના, માલની ડિલિવરી માટે કોલ હતો. સારું, ચાલ આપણે બહાર ચક્કર મારતા આવીએ. હાઉ, આટલું ખાધા પછી ચક્કર તો મારવું જ પડશે. ચાલ. શું થયું? વિપુલ નો ફોન આવેલો છે, રેકોર્ડિંગ છે, સાંભળો. હેલો વનિતા, ભાઈને ફોન કરીને કહેજે કે જલ્દીથી આવી જાય. તમે આમ કેમ વાત કરો છો? ક્યાં છો તમે? હું અહીં. પછી વિપુલ ફોન જ નથી ઉપાડતા. હેલો વનિતા, ભાઈને ફોન કરીને કહેજે કે જલ્દીથી આવી જાય. તમે આમ કેમ વાત કરો છો? ક્યાં છો તમે? હું અહીં. વિપુલે બીજી કઈ વાત કરેલી? કઈ ટેન્શન કે કોઈ સાથે ઝઘડો થયો હોય? ના, એ તો વાંધો છે, એ બધું મનમાં જ રાખે છે, મને કાઈ નથી કહેતા. સારું, હું મારામાંથી ફોન કરું એને. મમ્મી અને ભાભી ક્યાં છે? એ લોકો બહાર ગયા છે, હમણાં આવતા જશે. મને બહુ ચિંતા થાય છે, હવે આપણે શું કરીશું? તું ચિંતા ના કર, કદાચ એવું પણ બની શકે કે એનો ફોન ખરાબ થઈ ગયો હોય, થોડી વાર રાહ જો. એમણે છેલ્લે ફોનમાં કહેલું એનો શું મતલબ કાઢવાનો?
વનિતા શું થયું? કેમ રડે છે? વિપુલનો ફોન આવ્યો તો મને એની વાત પરથી એવું લાગે છે કે કંઈક મુસીબતમાં છે. મને બહુ ચિંતા થાય છે. તમે બધા બેસો, હું વિપુલની ઓફિસ પર તપાસ કરી લઉં. અને તમે ચિંતા ના કરતા, હા વિપુલ સાથે કઈ વાત થાય ને તો પહેલા મને જાણ કરજે. મને ફોન આવે ને એટલે તરત જાણ કરીશું. બધું સારું થઈ જશે, રડીશ નહીં. સિયા રડ નહીં બેટા, મહેશ ગયો છે ને વિપુલને શોધવા, હમણાં એ લઈને આવશે. અને મને છે ને મારા કાર્યા ઠાકર પર ભરોસો છે કે હંમેશા આપણી સાથે છે બેટા, એ કંઈક તો રસ્તો કાઢશે. રડ નહીં છું ને, હું વિપુલ પર ઊની આંચ નહીં આવવા દઉં, તું હિંમત રાખ બસ. અને હા, આપણી સાથે આપણો મહેશ પણ છે, હું અને મહેશ થઈને વિપુલને ગમે ત્યાંથી લઈ આવશું. હારવાની જરૂર નથી બેટા. વનિતા હિંમત રાખ, સૌ સારવાના થશે. અને આમ રડવાથી શું થાય? પણ દીદી, હું રડું નહીં તો શું કરું? વિપુલ મુસીબતમાં હશે તો? અરે એવું કઈ ના હોય. અને જો તું રડશે તો મુસીબત ટળી જશે, તો ચાલ હું પણ તારી સાથે રડવા લાગું. જો મુસીબત ટળી જતી હોય તો? ના બેટા, એવું ના હોય. હું આખું ગામ ફરી વળ્યો, પણ પણ કાંઈ પત્તો નથી લાગતો. અને હવે તો વિપુલનો ફોન પણ બંધ આવે છે. મહેશ, તો આપણે શું કરશું? અરે કંઈક તો રસ્તો કાઢ. આપણે પોલીસમાં જાણ કરીએ તો? હું પોલીસ સ્ટેશન પણ જઈ આવ્યો છું, અને એ લોકોએ 24 કલાક રાહ જોવાનું કહ્યું છે. પછી એ લોકો મિસિંગ રિપોર્ટ લખશે. ભાઈ, તમે કંઈક કરો ને, તમે હજી એકવાર બધાને ફોન કરી જુઓ. કોઈને મળ્યા હોય તો? જો તું હિંમત રાખ, હું ફરી પાછી કોશિશ કરું છું. મમ્મી, આ બધું શું થઈ ગયું? આપણે કોઈનું ક્યાં ખરાબ કર્યું છે તો આપણી સાથે આવું થાય છે? આપણે કોઈનું કાંઈ નથી બગાડ્યું, પણ આ તો સાચા માનવીની હંમેશા કસોટી થતી હોય છે બેટા. અને તને તો ખબર જ છે ને, શ્રીરામની પણ કસોટી થઈ હતી. હા, એ સાચા હતા, પણ જે કસોટીમાંથી પાર પાડે ને એ જ સાચું માનવી કહેવાય. બસ તું ધીરજ રાખ, હિંમત રાખ, બધું સારું થઈ જશે. અને મને મારા કાયા ઠાકર પર ભરોસો છે બેટા, એ આપણું ગુરુ ક્યારેય નહીં થવા દે. કંઈક તો રસ્તો નીકળશે. વનિતા, મહેશ, વનિતાની સામે તો આંસુ ન પાડી શકી કે એની સામે તો મારે મજબૂત રહેવું જ હતું. હવે હું તૂટી ગઈ છું, ખબર નહીં કેમ. આ વિપુલની સાથે હંમેશા આવું કેમ બને છે? અને એને જો કંઈ થઈ જશે ને તો હું નહીં જીવી શકું. મહેશ, હું નહીં જીવી શકું. મહેશ, એક કામ કર ને, ગમે તે થાય આપણા વિપુલને ક્યાંયથી પણ તું શોધી લાવ. અને મહેશ, એને માં છું બસ, હવે અહીં હાથ નથી રહેતું. અને માની ખરી સંપત્તિ તો એના સંતાન જ હોય છે, એમાં પણ બે સંતાનમાંથી એક સંતાન સુખી હોય અને એક દુખી હોય, એ માં કેવી રીતે સહન કરી શકે? મહેશ, તું જ કે કેવી રીતે સહન કરી શકે? બસ હવે તો તું જ મારો આધાર છે બેટા, તું જ.
મારા વિપુલને તું ગમે ત્યાંથી શોધી લાવ, ગમે ત્યાંથી શોધી લાવ, અને જો એ નહીં મળે ને તો ખબર નહીં મારું શું થશે. અને સાચું કહું છું, હું નહીં જીવી શકું, એના વગર હું નહીં જીવી શકું. પણ મને મને વિશ્વાસ છે મહેશ, તું મારા વિપુલને શોધીને મારી સામે લાવી દઈશ. મહેશ, તું ને વિપુલ નાના હતા ને ત્યારે ખબર નહીં કે, પણ હું હંમેશા તારામાં બહુ હિંમત જોતી હતી. તને જે જોઈતું હતું ને એ તું ગમે ત્યાંથી મેળવી લેતો હતો. પણ વિપુલ નહીં, વિપુલને મારે બહુ સાચવવો પડતો હતો, અને લાડમાં પણ બહુ ઉછળ્યો છે. એટલે સીધી વાત છે કે મારા દિલથી બહુ નજીક હોય. એવું નથી કે તું મને વાલો નથી, તું પણ મને એટલો જ વાલો છે. પણ ખબર નહીં, મને એવું લાગે છે કે કોઈ પણ મુસીબતમાંથી મહેશ તું તો રસ્તો કાઢી લે છે, પણ વિપુલ આટલો મોટો થયો ને એ નથી કાઢી શકતો. અને એટલે જ મને એની બહુ ચિંતા થાય છે. મહેરબાની કરીને તું મારા વિપુલને લાવી દે મહેશ, તું મારા વિપુલને લાવી. તારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ તું ભૂખી રહીશ તો વિપુલભાઈ આવી જવાના છે, ઉલટાને એ આવશે ત્યારે તું બીમાર પડી ગયો હોઈશ તો એ વધારે દુઃખી થશે. શું તું એવું ઈચ્છે છે કે વિપુલભાઈ વધારે દુઃખી થાય? એવું શું કામ બોલો છો દીદી? તો પછી ચાલ જમવા. સારું, તમે જાઓ, હું હમણાં આવું છું. સારું, જલ્દી આવજો. વનિતા તો હજુ અહીંયા બેઠી છે, ચાલ તો જમવા. તમે જમી લ્યો ને પ્લીઝ. તું જમવા આવે છે કે પછી તારી પ્લેટ લઈને હું અહીંયા આવું? ચાલો હું આવું છું. Thank you.
પાણી આપો ને. क्या तो तू क्या चले गया था? बस बिचारा ना आवा तो दियो, श्वास पर लेवा दियो, मंडी पड़े एक साथ सवाल करवा. आओ बेटा बेस. तू क्या तो अने तारी आवी हालत केम थई? भाई मने पण खबर नथी के हूँ क्या तो ने मारी आवी हालत केम थई. એટલે તું કહેવા શું માંગે છે? તને કઈ થયું તું? તું બેભાન થઈ ગયો હતો? અરે જે કઈ પણ વાત હોય તું ચોખ્ખી વાત કર. અરે હું એ દિવસે કામ માટે બહાર નીકળ્યો હતો ને રસ્તામાંથી ગુંડાઓ મને ગન બતાવીને કારમાં બેસાડીને લઈ ગયા. ત્યાંથી જ મેં વનિતાને ફોન પણ કરેલો પણ એ લોકો મારો ફોન પણ છૂટવી લીધો. કોણ હતા એ લોકો? તું એને ઓળખે છે? ના, હું તો એમને ઓળખતો પણ નથી. એ લોકોએ મને કોઈ રૂમમાં પૂરી રાખેલો અને સુકા મને ક્યાં પૂરી રાખેલો મને તો એ પણ ખબર નથી. અને મેં તો એમને કેટલી વાર પૂછ્યું કે ભાઈ મને અહીંયા શું કામ લાવ્યો છો, મારી પાસેથી શું જોઈએ છે તમને? તો એ લોકોએ કોઈ જવાબ જ ન આપ્યો. તને ઓળખતા નહોતા, તારી સાથે કોઈ દુશ્મનાવટ નહોતી તો તને જ કેમ ઉપાડી ગયા? હા સારું, એ બધી વાત છોડ, પણ તું ત્યાંથી નીકળ્યો કઈ રીતે? એ તો હું લાગ જોઈને ત્યાંથી ભાગી નીકળ્યો અને છુપાઈ છુપાઈને જેમ તેમ કરીને ઘર સુધી આવ્યો છું. બેટા તને એ લોકોએ માર્યો તો નથી ને? ના મમ્મી, મને કોઈએ માર્યો નથી. સારું, તો હવે ફ્રેશ થઈ જા, પછી આપણે પોલીસમાં જઈને રિપોર્ટ લખાઈ આવીએ. ના ના ભાઈ, આપણે એવું કંઈ નથી કરવું. આપણે પોલીસ કમ્પ્લેન કરશું તો લોકોને શંકા કરવાનો મોકો મળશે કે કદાચ વિપુલનો પણ વાંક હોય. અને હું નથી ઈચ્છતો કે લોકો આપણી વાતો કરે. મહેશભાઈની વાત સાચી છે, એ લોકોએ તમારી સાથે આવું કર્યું ને તો એમને સજા તો મળવી જ જોઈએ. તમે પોલીસમાં જઈ આવો. આ એકવાર રિપોર્ટ લખાવી દઈએ ને તો બીજી વાર આવું કરતા પહેલા એ 100 વાર વિચારશે. મને એ સમજ નથી પડતી કે આવું કોણ કરી શકે અને શા માટે. ભાઈ સાચું બોલ, તારો કોઈ સાથે ઝઘડો તો નથી થયો ને? ના, એવું તો કંઈ નથી. એ બધું પોલીસ તપાસ કરશે, પણ તમે રિપોર્ટ તો લખાઈ આવો અને એકવાર જો પોલીસ કેસ કરીએ ને એટલે પછી બીજી વાર તમને એ લોકો હેરાન ના કરે. અરે મેં કીધું ને કે આપણે પોલીસમાં નથી જવું. તમને ખબર છે એ લોકો કેટલા ખતરનાક હતા? અરે એમની પાસે તો ગન પણ હતી. હું નથી ઈચ્છતો કે મારા લીધે આપણા પરિવાર પર કોઈ આફત આવે. બેટા તું અમારી ચિંતા ના કર, અને જો આવા સમયે આપણે પોલીસ કેસ ન કરીએ તો પછી આ ગુંડારાજ વધતું જાય સમાજમાં અને એ લોકોને ફાવતું મળી જાય. આજે તારી સાથે આવું કર્યું, કાલે બીજા સાથે આવું કરે તો આપણે તો બધાનો વિચાર કરવો જોઈએ ને. અને એ લોકોને જેમ ખબર પડે કે આપણે લોકો ચૂપચાપ બેસી ગયા છીએ અને આપણે પોલીસ કેસ નથી કર્યો તો એ લોકોના તો માથા ઉચકાઈ જાય. અને આજે તો છોકરાઓને ઉચકે છે, કાલે પછી સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી, ઘરે ઘરેથી ઉચકી જાય તો શું? આપણે એ લોકોને પોષણ આપવાનું છે? ના, બિલકુલ નહીં. આના માટે આપણે તો કંઈક કરવું જ પડશે. અને આપણે મહેશ પોલીસ કેસ તો કરવો જ છે, આપણને ન્યાય જોઈએ જ છે. કારણ આપણો દીકરો કેટલો હેરાન થયો છે, આપણા પરિવારના લોકો કેટલા હેરાન થયા છે. અને હવે જો આ આપણે નહીં કરીએ તો એ લોકોને ફાવતું મળી જશે અને પછી ગલીએ ગલીએ રોજ 2-4 છોકરા ઉપાડાતા જશે અને એના પછી સ્ત્રીઓનો વારો આવશે. તો આમાં સુરક્ષિતતા ક્યાં રહી સમાજની?
એટલે આપણે પોલીસ કેસ તો દીકરા કરવો જ છે. આપણે ફક્ત આપણા ઘરનો જ નથી વિચારવો, પૂરા સમાજનો વિચારવાનો હોય બેટા. અને બેટા હવે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે ફક્ત આપણો દીકરો કે આપણા ઘરની સ્ત્રીઓ અથવા તો આપણો પરિવાર એના માટે નથી વિચારવું, હવે આપણે વિચારશું આખા સમાજ માટે. કારણ કે ઘરે ઘરે દીકરાઓ છે, વહુઓ છે, બેન દીકરીઓ છે, એ લોકોની સુરક્ષિતતા ક્યાં? અને આ જો બધો મામલો થાળે પડી જશે, ઠંડો પડી જશે, તો એ લોકો તો વધારે ઉશ્કેરાશે અને એ લોકોને તો ફાવતું મળી જશે. માટે આપણે એ કરવું જ નથી, બસ પોલીસ કેસ તો કરવો જ છે. મમ્મી, આમ જોવા જઈએ ને તો વિપુલભાઈની વાત સાચી છે. હવે ગુંડા લોકોને આપણે પહોંચી પણ ના શકીએ, અને હજુ તો આપણને એ પણ નથી ખબર કે એમણે આવું શું કામ કર્યું. એટલે શું આપણે ડરી જવાનું? અરે એ લોકો જે હોય તે, આપણો કઈ વાંક જ નથી તો આપણે શા માટે ડરવાનું? અરે આપણો વાંક હોય તો આપણે ડરવાનું આવે ને? ના, હવે હું ડરવાનું નથી કહેતી, પણ પહેલા આપણે જાણીએ તો ખરા કે વાત શું હતી અને આની પાછળ કોણ વાત છે, પછી આપણે વાત કરીએ અને પછી આપણે જોઈએ શું કરવું. મારો એક મિત્ર પોલીસમાં છે, હું એને વાત કરીને એની સલાહ લઈ જોઈશ. વિપુલ, તું પહેલા ફ્રેશ થઈ જા, પછી આપણે તારા ઘરે જઈને તારા કપડાં અને બીજો સામાન લઈ આવીએ. ભાઈ, એની શું જરૂર છે? અમે અમારા ઘરે જતા રહીશું ને. મારે કાંઈ નથી સાંભળવું. જ્યાં સુધી આ બધું પતે નહીં ને ત્યાં સુધી તમારા બંને આ જ ઘરમાં રહેવાનું છે, અમારી સાથે. હા વિપુલભાઈ, તમારા ભાઈની વાત સાચી છે, તમારે ક્યાંય નથી જવાનું. તમે પહેલા પણ મારા માટે બહુ કર્યું છે, હવે હું તમારા પર બોજ નથી બનવા માંગતો. આજ પછી બોજ નામનો શબ્દ નહીં બોલતો, અને એક ભાઈ બીજા ભાઈ ઉપર ક્યારેય બોજ નથી બનતો. સારું, તમે કહેશો એમ કરીશ. ના ના ભાઈ, મેં કોઈને કાંઈ નથી કહ્યું. અરે તમે મારી વાત સાંભળો. અરે હા, પણ બાપુ નહીં તો શું કરું? સોરી, મારી ભૂલ થઈ ગઈ, તમારો એક એક રૂપિયો હું દૂધે ધોઈને આપી દઈશ. સોરી, મારી ભૂલ થઈ ગઈ, તમારો એક એક રૂપિયો હું દૂધે ધોઈને આપી દઈશ. હા પણ શેઠ, તમારે મને સમય તો આપવો પડશે ને, પ્લીઝ. અરે અરે ભાઈ, મારી વાત તો સાંભળો, હું ના નથી પાડતો, થોડોક સમય માંગુ છું, મને થોડોક સમય આપો. અત્યારે મારી પાસે પૈસા નથી, પણ બહુ જલ્દી વ્યવસ્થા કરી લઈશ. હા હા બોલો. ના ના ભાઈ, મેં કોઈને કાંઈ નથી કહ્યું. અરે તમે મારી વાત સાંભળો. હા પણ બાપુ નહીં તો શું કરું? સોરી, મારી ભૂલ થઈ ગઈ, તમારો એક એક રૂપિયો હું દૂધે ધોઈને આપી દઈશ. પણ શેઠ, તમારે મને સમય તો આપવો પડશે ને, પ્લીઝ. અરે ભાઈ, મારી વાત તો સાંભળો, હું ના નથી પાડતો, થોડોક સમય માંગુ છું, મને થોડોક સમય આપો. અત્યારે મારી પાસે પૈસા નથી, પણ બહુ જલ્દી વ્યવસ્થા કરી લઈશ. હા હા બોલો. ભાઈ તમે ક્યારે આવ્યા? ક્યારનો આવી ગયો હતો, પણ તું ફોનમાં વાત કરતો હતો એટલે મેં તને બોલાવ્યો નહીં. બોલ, કોની સાથે વાત કરતો હતો? કોણ? એ તો જૂનો વેપારી હતો, અર્જન્ટ માલ મંગાવે તો મેં કહ્યું ભાઈ ટાઈમ તો લાગશે. પણ તું તો એને રૂપિયાની વાત કરતો હતો ને? હા, એ તો ઉધાર માંગતો હતો ને, એટલે હું રોકડા માટે વાત કરતો હતો. એમ તો એમાં રૂપિયા દૂધે ધોઈને પાછા આપવાની વાત ક્યાંથી આવી? બોલ, જે હોય ને તે સાચું બોલ, વાત શું છે? અરે ભાઈ, તમારાથી મારે કંઈ છુપાવવાનું હોય જ નહીં, એવી કંઈ વાત હોય તો હું તમને પહેલા જ કહું ને, એવું કંઈ નથી. એટલે એવી કોઈ વાત નથી એમ? એટલે મેં જે સાંભળ્યું એ બધો મારો હેમ હતો. તો ફોનમાં કોઈ સાથે પૈસા વિશે વાત કરતો હતો અને પાછા આપવા માટે સમય માંગતો હતો. તું મારી સામે જૂઠું બોલે છે, તારા ભાઈ સામે જૂઠું બોલે છે. સોરી ભાઈ,
મારે તમને પહેલા જ વાત કરી હતી, પણ મેં વિચાર્યું કે મારે તમને ખોટા હેરાન શું કામ કરવા. હા, મારો પ્રોબ્લેમ છે અને હું જોઈ લઈશ, એટલે મેં તમને ન કીધું. ઓ હેરાન કરવા વાળા, હવે કહીશ કે વાત શું છે? ભાઈ, વાત એમ છે ને કે મેં ધંધા માટે બહારથી 25 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. શું 25 લાખ રૂપિયા? આપણે સાથે મળીને કદાચ કઈક કરી શકીએ. પ્લીઝ કહો ને, તમને કઈ ખબર છે? મને ખબર છે, એ મારા લેણદારોના માણસો હતા. લેણદારોના? પણ એમને આવું શું કામ કર્યું? મેં એ લોકો પાસેથી ધંધા માટે 25 લાખ રૂપિયા લીધા હતા, અને એ પણ મહિનાના 4%. 4% વ્યાજે? હા, ત્યારે ધંધો સારો ચાલતો હતો, એટલે મને એમ કે 1-2 મહિનામાં ચૂકવી દઈશ. પણ પછી મંદી આવી ગઈ અને પૈસા ચૂકવવામાં મોડું થઈ ગયું. પછી મને ખબર પડી કે એ લોકો તો વ્યાજનું પણ વ્યાજ ચડાવતા હતા. મેં એમને 25 લાખના બદલામાં 40 લાખ તો આપી દીધા, છતાં એ લોકો હજુ બીજા 20 લાખ રૂપિયા માંગે છે. આ તો ખોટું કહેવાય ને? આપણા માટે એ ખોટું કહેવાય, પણ એ લોકો તો વ્યાજમાં આપ્યા છે, એમના માટે તો રોજનો ધંધો છે. હવે ગમે તે કરીને મારે એમને પૈસા તો આપવા જ પડશે. પણ 20 લાખ, આટલા પૈસા ક્યાંથી લાવશો? મારે ભાઈ સાથે પણ આજે એ જ વાત થઈ છે. એ કહેતો હતો કે તે વ્યવસ્થા કરશે. ગમે તે થાય, પણ હવે તમારે મારી એક વાત તો માનવી જ પડશે. બોલ, કઈ વાત? તમે ટેન્શનમાં હતા તો તમે મારો ફોન પણ નહોતા ઉપાડતા. તમને ખબર છે મને કેટલી ચિંતા થતી હોય, એટલે હવે પછી ક્યારે એવું ના કરતા. સોરી, હવે એવું નહીં થાય. બસ હવે તો હસો. વિપુલભાઈ, જો પહેલા જ આપણને વાત કરી હોત તો આવું કે લફડું જ ના થાત. પણ હવે આપણે શું કરીશું? હા, ગમે તે થાય, પણ આપણી આ પરસેવાની કમાણી હું આ ગુંડાઓને તો નહીં જ આપું. એ લોકો તો ગુંડા છે અને આપણે એમને પહોંચી નહીં શકીએ. મારું માનો ને તો એકવાર પૈસા આપીને વાત પૂરી કરો. હા, 20 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી, કેમ આપી દઈએ. અરે, એ લોકો ગુંડા છે, પણ એ ગુંડા હોય તે મને બરોબર ઓળખતા નથી. વિપુલને હેરાન પણ નહીં કરે. જો એવું થયું ને તો મારા તરફથી તમને પાર્ટી. એટલે તું મને ચેલેન્જ આપે છે? હા, એવું જ કઈ સમજો ને. મારા વેપારી ગુંડા તો જો, હવે તું મારો ખેલ જોજે. Thank you.
ચાલ આપણે એક જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે? તારા લેણદારો પાસે. કેમ? એમનો બેન્ડ બજાવવાનો છે. આ એ લોકોએ તને હેરાન કર્યો ને એનો જવાબ આપવાનો. પણ આપણે કોઈને સાથે લઈને જઈએ તો સારું. એ લોકો બહુ માથાભારે માણસો છે. અરે પણ તું ડરે છે શું કામ? હું છું ને તારી સાથે. તું બસ ચાલ આપણે ખાલી બસ આમ વાત કરવા જવાનું છે. અને જ્યાં સુધી તારો ભાઈ તારી સાથે હોય ને ત્યાં સુધી તારે કોઈથી ડરવાની જરૂર નથી. કોઈની હિંમત નથી કે તને હાથ લગાડી શકે. અને જ્યાં સુધી તારી સાથે હું હોઉં ને ત્યાં સુધી તારે કોઈથી નહીં ડરવાનું. બેટા, વનિતાએ તો મને બધી વાત કરી દીધી, પણ તે મને પહેલા જાણ કેમ ન કરી? જાણ કરીને શું થવાનું? હું મારા લીધે તમને બધાને દુખી નતો કરવા માંગતો. એટલે બેટા, પરિવાર કોને કહેવાય ખબર છે? એકબીજાના સુખે સુખી અને દુખે દુખી હોય એને પરિવાર કહેવાય. અને તે મને જરાક વારમાં પારકી કરી નાખી અને આ પરિવારને તે સાવ અલગ ગણ્યો. તો બેટા, જે પરિવારમાં એકબીજા સાથે લાગણીના સંબંધ ના હોય ને એને પરિવાર ના કહેવાય. બેટા, આ પરિવાર એટલે એક ભગવાનનું મંદિર કહેવાય. જેમ તમારા સુખ દુઃખનું બધી જ વાત તમે તમારા ભગવાન પાસે કરો છો દિલ ખોલીને, બસ એવી જ રીતે પરિવારના સભ્યો સાથે, પરિવારના વડીલો સાથે દિલની બધી સારી નરસી વાત કરવાની, એને પરિવાર કહેવાય. હા, એ તો બરાબર. પણ હવે પ્રોબ્લેમ પૈસાનો છે. આટલા બધા પૈસા લાવવા ક્યાંથી? મહેશ, આપણે બંને વહુના બધા દાગીના વેચી દઈએ તો કદાચ એટલા રૂપિયા ભેગા થઈ જશે બેટા. તો પણ 20 લાખ તો નહીં થાય. તો પછી આપણે શું કરી શકીએ? હવે આપણે કંઈ કરવાનું નથી. આપણે બધાએ એક સાથે ખુશ થવાનું છે. મહેશ, આ તું હસે છે કેમ? અત્યારે આટલું બધું મૂંઝવણમાં છીએ, આટલા રૂપિયા ભેગા કરવાની વાત કરીએ અને તને હસવું આવે છે, એવી તે શું વાત છે હસવાની? ખુશ જ થવાનું હોય ને, વાત જ એવી છે. કેમ, એવી તે શું વાત છે કે ખુશ થવાનું? આપણે બધા મૂંઝવણમાં છીએ, 20 લાખ રૂપિયા ભેગા કરવાના છે અને તમે કહો છો કે ખુશ થવાની વાત છે. મહેશ, તું મને કે એવી તે શું વાત છે બેટા? અમે બંને પેલા ગુંડાઓને મળી આવ્યા. શા માટે તમે એની પાસે ગયા અને હસો છો પાછા? કેમ, એવું તે શું થયું? અરે થાય શું, એ ભલે ગુંડાઓ હોય પણ એ પણ મને બરોબર ઓળખતા નથી. મહેશ, આ બધી ગોળ ગોળ વાત કર ને, જે હોય ને તે તું મને માંડીને વાત કર. એક બાજુ કે છે પૈસા દેવાના છે, ક્યાંથી ભેગા કરશું? બીજી બાજુ કે છે અમે ગુંડાઓને મળી આવ્યા. ત્રીજી બાજુ એમ કે છે એ અમને ઓળખતા નથી. શું છે આ બધું? મહેશ, ગમે તે હોય હું તો બહુ મૂંઝાઉં છું, મને તું માંડીને વાત કર કે શું છે. મમ્મી, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બધું જ પતી ગયું છે. હવે એ લોકો વિપુલને હેરાન પણ નહીં કરે અને પૈસા પણ નહીં માંગે. પણ મહેશ, વિપુલ આ ચમત્કાર થયો કેવી રીતે? શું થયું? મહેશ, હજી તું મને મૂંઝવે છે, મને વાત કર, સાચું બોલ, શું થયું? મેં મારા એક રાજકારણી મિત્રને ફોન કરીને મદદ માંગેલી. એના એક જ ફોનથી આમ બધું જ પતી ગયું. ઉલટાનું પેલા ગુંડા લોકોએ અમને ચા પીવડાવી અને પાછું સોરી પણ કીધું. મહેશ, આ તો બહુ ખુશીના સમાચાર છે વિપુલ. એ ગુંડાઓએ
તમને ચા પણ પીવડાવી અને આ બધા પૈસા પણ માફ કરી દીધા. મહેશ, સાચું કહું, મને ખાતરી જ હતી કે મારો મહેશ ચોક્કસ કંઈક રસ્તો કાઢશે. હા, મેં વનિતાને કીધું તું કે તું રડ નહીં, આપણો મહેશ છે ને, મને વિશ્વાસ છે કે કંઈક તો ચમત્કાર કરીને આવશે. અને આજે આજે ચમત્કાર કરીને જ આવ્યો. ગમે એટલો તકલીફ વાળો રસ્તો હોય ને તો એ ખબર નહીં કેમ, તમે બંને નાના હતા ને, બસ ત્યારથી મને એના પર એટલો વિશ્વાસ હતો કે મારો મહેશ કોઈ પણ મૂંઝવણમાંથી રસ્તો કાઢે. અને વિપુલ, તું, તારા માટે એવો વિશ્વાસ હતો કે તું કોઈ દિવસ રસ્તો નહીં કાઢી શકે. ભાઈ, થેન્ક યુ, તમે દરેક વખતે દુઃખના સમયે મને મદદ કરી છે. હવે બસ કર, આ આખા રસ્તે થેન્ક યુ જ કહેતો આવ્યો છે. હવે એક પણ વાર વધુ બોલ્યો છો ને તો આ ગુંડાઓથી તો મેં તને બચાવ્યો, પણ હા, મારાથી તને કોઈ નહીં બચાવે. મમ્મી બચાવશે મને, મમ્મી. ઓય, મારે તમને એક વાત કહેવી છે. શું વાત છે, બોલ ને. આજે હું બહુ ખુશ છું. મારા જેવો પતિ મળ્યો તો પણ તું ખુશ છે? મને તો બહુ નવાઈ લાગે છે. મજાક છોડો ને, બધી વાતમાં મજાક જ આવડે. હા બોલ, શું કામ છે? ચાલો ને આપણે કઈક ફરવા જઈએ. હા બોલો, શું, પણ શું કામ? અરે ના ના ના, એવું કઈ નથી, હું તમને હાથ જોડું છું, પ્લીઝ, હું હમણાં જ આવું છું. શું થયું, કોનો ફોન હતો? મારે જવું પડશે. જવું પડશે, પણ ક્યાં? પેલું નીચે બોલાવે છે મને. મને ડર લાગે છે, કોણ બોલાવે છે? અરે મહેશભાઈ નીચે ચા પીવા બોલાવે છે. શું તમે પણ, મને તો ડરાવી દીધી. ચલો હું ચા પીને આવું. હા જાઓ. લે વિપુલ, આ તો તારા મામા આવ્યા છે. અરે આરતી બેટા, આ છે ને મારા દૂરના ભાઈ છે અને એનું નામ છે તારાચંદ. આ જયારે જયારે અહીંયા આવે ને ત્યારે બસ આ બે ભાઈ મંડી જ પડે, તારા મામા તારા મામા. કેમ છો મામા? ના મામા ના, હવે અમે કઈ નાના નથી. લે નાના નહીં એટલે હું, તું અમારી કરતા મોટો થઈ ગયો છો. હું તમને એ જ કહું છું, આ જયારે અમે નાના હતા ત્યારે તમે આ નાની ચોકલેટ આપતા હતા. હવે તો અમે મોટા થઈ ગયા, તો હવે કેડબરી જેવી મોટી ચોકલેટ અપાય ને. બસ હવે લઈ ગયો બધા સાનું મના. તું નાનો હતો
ત્યારે આ ચોકલેટ માટે તું કેટલી જીદ કરતો હતો યાદ છે તને? અને અત્યારે પાછો ના પડશો? આ ચોકલેટ માટે તો છે ને ભાઈ શેરી વચ્ચે જઈ ને ધૂળમાં સુઈ જતો હતો. અને તું તારી વાત કરું, આ ભાઈ તો છે ને આ ચોકલેટ માટે આમ એક ટુકડો ખાઈ લે અને પછી આમ ખીચામાં મૂકી દે, પછી આખો દિવસ એમાંથી કટકી કટકી ખાધા કરે. વિપુલ, ભાઈ કી છે, સાચું છે ને? અરે ના આવે એટલે ત્યારે તો અમે નાના હતા ને ભાઈ. ઘણા વર્ષ પછી અમારી યાદ આવી. બેન, યાદ તો પહેલા આવતી હતી, પણ હું છે ને મારા 8 વર્ષ પૂરા થાય ને એની વાટ જોતો હતો. કેમ એવું કે 60 વર્ષ પછી જ બેનને મળવા આવાય? ના ના, એવું નથી બેન. હું છે ને 8 વર્ષ પહેલા આવું હોય તો મારે ટ્રેનમાં આખી ટિકિટ દેવી પડે ને, અને જો 8 વર્ષ પછી આવું તો બધું આ સરકારે બધું કંઈક કન્સેશન કાઢ્યું છે ને, એમાં મારે 8 ટિકિટના પૈસા દેવા પડે. વાહ મામા વાહ. બોલો ને મામા, શું કામ છે? એક કામ કરજે ને, તું જાશો ને તો બીજા બેટન પાર્સલ ને બંધાવતો હોય છે ને, અને તારે બીજી વાર ધક્કો નહીં ને. હા, તમે તો મગાવો જ ને, તમારે ક્યાં પૈસા આપવા છે? તમારે તો મફતમાં પાન ખાવા છે. હા લે તો આવીશો. એટલે મામા ને આ મોકો મળી ગયો અને મારી પાસે મફત ના 4 પાન મગાવી દીધા. એ મહેમાન કહેવાય? અને મહેમાન માટે આટલું તો કરવું પડે કે નહીં? એમ આટલો ગુસ્સો શું કામ કરો છો? હા, આ મહેમાન કહેવાય બરોબર, પણ મહેમાન આપણને ઉલ્લુ સમજે તો ગુસ્સો તો આવે જ ને. આ એક પાન માટે મને આ 2000 ની નોટ આપતા હતા એટલે મેં આમ પૈસા લેવાની ના પાડી ને, તો પાછા ખીચામાં મૂકી દીધા અને પાછા તો બીજા 3 પાન પાર્સલ મગાવી લીધા કે લેતો આવજે. પણ આ મહેમાન આવું કરે તો શું કહેવાય? આને મહેમાન ના કહેવાય, આને તો માવઠું કહેવાય, માવઠું. છોડો બધું, હવે બીજી વાર જાઓ ને ત્યારે મામા પાસેથી 2000 ની નોટ લેતા જજો. અરે મારે તો છે ને 2000 ની નોટ લેવી જ હોય, પણ આમ જેવો લેવા જાઉં ને તો એ તરત આમ ખીચામાં મૂકી દે, અને અને હું બીજી વાર જાઉં એમ ને, એટલે પાછા મામા રાહ જોઈને બેઠા હોય કે ભાણા આવ 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 આ પાછો પાન લેતો આવજે, એટલે મારે કાંઈ બીજું કામ નથી. એક કામ કરો. ના ના, મારે હવે છે ને કોઈ કામ નથી કરવું અને કોઈનું પણ કામ નથી કરવું. પહેલા મારી વાત તો પૂરી સાંભળો, તમે જઈને બેસો, હું તમારા માટે ગરમા ગરમ મસ્ત ચા બનાવીને લાવું છું, અને હા મામાને પીવે તો પૂછી લેજો. હે, હું બહાર જવાનો નથી, હું તો આ અંદર રૂમમાં બેસવાનો છું, મને છે ને અંદર ચા આપજે, મામાને કાંઈ મારે પૂછવું નથી. એક વાત તો બેન માની પડશે, તમારા 2 દીકરા અને 2 વહુમાં મનમેળ બહુ સારા છે. બાકી આ આજકાલની પેઢી ભેગું રહેવામાં માનતી જ નથી. હાચે હો ભાઈ,
બસ ભગવાનની દયા છે, મારે તો બેઉ દીકરાને વહુમાં એટલો મનમેળ છે. હા, આ વિપુલ છે ને ખાલી કેવા પૂરતો જુદો રહે છે, બાકી તો જો બેઉ ભાઈઓ બે દિવસ મોઢું ન જોવે કે વાત ન કરે ને તો અકળાઈ જાય. અને આ બે વહુ છે ને એ વહુ તરીકે નહીં પણ બેઉ બહેનોની જેમ જ રહે છે. સાચે ભગવાનની દયા છે હો મારા પર તો. મામા, આજે જમવામાં શું બનાવું? આમ તો મારે આજે જમવાનો વિચાર જ નથી, પણ છતાંય તમને જે સારું લાગે એ બનાવો ને. તમે જે બનાવો ને એ મારે હાલશે. મારે બટકો રોટલો ખાવો હોય. એમ આપણે ચલાવવાનું નથી હો. તમને શું ભાવે એ કયો, આજે તમારી પસંદનું જમવાનું બનાવીએ. આમ તો મને તમારા હાથનું બધું હાલશે, પણ હવે તમે પૂછ્યું છે તો હું કહી દઉં કે એક કામ કરો ને, ભરેલા રીંગણાનું શાક બનાવજો ને. સાથે રોટલી ફાવશે કે રોટલો? આમ તો મને રોટલી ભાવે, પણ રોટલા અરે હોય ને તો મજા આવી જાય. અને એમાંય લવણની ચટણી અને આ કોથમીરની ચટણી એ બે જો હોય ને તો ઝલસો પડી જાય. સારું, બીજું કંઈ બનાવવું હોય ને તો કહેજો. બસ એટલું. હવે મારે તમને વધારે હેરાન નથી કરવા. અરે ભાઈ, એમાં હેરાન સારું થવાય? તને જે ભાવતું હોય ને એ કહી દે ને. તું ક્યાં વારંવાર મારે ઘેર આવસ? ઉપરથી વઘારેલી ખીચડી અને કઢી હોય ને પછી કાંઈ ન કટે. અને હા, હારે થોડુંક દહીં વઘારી નાખજો ને, અને હારે અડદનો પાપડ શેકી નાખજો, અને ભરેલા મરચા અને લીલી હળદર. બસ બીજું કાંઈ વધારે નહીં બનાવતો. આ મામાને ખાવું નહોતું તોય એટલું મોટું લિસ્ટ આપ્યું, અને ખાવું હોત તો કેવડું મોટું લિસ્ટ આપે. અહીંયા આખો દી નવરા જોઈ રસોઈ બનાવવા. સારું, બીજું કંઈ? અરે એક મિનિટ, એક કામ કરને, વિપુલને કહેજે ને એક વાટકી આમાં શ્રીખંડ લેતો આવે, અને જો તમારે વધારે ખાવ હોય તો વધારે લેતો આવે. મામા કેટલા ચીકણા છે, હમણાં તો 2000ની નોટ કાઢી હતી ખીચામાંથી દેવા, પાસા ખીચા મૂકી દીધા. કંજૂસ હાવ, જીવે નથી હાલતો. અરે ભાઈ, તારે કઈ થોડા પૈસા આપવાના હોય જા તો તું અને વિપુલને ફોન કરી દે અને એને કહેજે કે શ્રીખંડ લેતો આવે. સારું મમ્મી. મામા, બીજું કઈ બનાવવાનું છે? ના ના, એટલું તો થઈ રહે. અને જો યાદ આવે ને પછી પાછળથી તો હું પાછો કેવડાવી. ખતરનાક છે, સવારે ઉઠે ને ત્યારથી ચાલુ કરજે એનું બકબક. બેટા, થોડી ચા મળશે, સાથે બે પરોઠા બનાવી નાખો ને તો મજા આવી જાય. અને પછી પાછા કે સાથે સાથે એક પાપડી શેકી નાખો ને. અને પાછા એમ કે બેટા, તમને ઠીક લાગે નહીં બનાવો, એમ કહેતા કે તો પાછા 56 ભોગનો ઓર્ડર આપે. અરે આ મામા છે ને એ તો પહેલેથી જ એવા છે, એટલે જ એમને કોઈ ઘરે આવવા આમંત્રણ પણ નથી આપતું. તો તમારે આ વાત પહેલા કરાય ને એટલે અમને પણ ખબર પડે. હું વળી દોડતાઈ થઈને એમને પૂછવા ગઈ કે મામા, જમવામાં શું બનાવું, અને એને તો લાંબુ ફાફડા જેવું લિસ્ટ આપ્યું. હવે તો ખબર પડી ગઈ ને રાત્રે જમવામાં શું બનાવવાનું છે. કપાળ મારું તો હું છે ને બહાર જઈને જ જમીશ. મહેશ, આજે તો તારે રજા છે ને? હા પારીશ, એટલે મામા કઈક બહાર જવાનું કહે છે. હા એમ તો રજા છે, પણ આ થોડું કામ છે ને એટલે બહાર જવાનું થશે. તો બહુ સારું લે, મારે મારા કામ માટે તને સ્પેશિયલ ધક્કો નહીં ખવડાવવો પડે. હમણાં કઈક મફતનું કામ કરાવશે. અરે મામા, આ ધક્કો ખાવો પડે એમાં શું? હા બોલો ને, શું કામ હતું? મારે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી.
અરે એમાં શું, આ ટ્રેનના ટિકિટ બુક વાળો તો આપણા નાકા પર જ છે, તમે મારી સાથે આવજો એટલે આપણે કરાવી નાખશું. પણ ભાઈ થોડાક દી રોકાઈ જાવ ને હજી. ના ના મારે જવું છે, અને પાછો ક્યારેક આવી ને ત્યારે વધારે રોકાય. તારે ટિકિટ જ બુક કરાવી છે ને તો ન્યા સુધી ધક્કો હું કેમ ખાવો છે? એ મહેશ તારા મોબાઈલ માંથી ટિકિટ બુક કરી દે ને મામાને. આ મમ્મી પણ કઈ સમજતા નથી, પૈસા કોણ આપશે? હા હું આ ફોનમાં કરાવી આપ, પણ મારા ફોનમાં નેટ નથી ચાલતું એટલે નહીં થાય. વિપુલ તારામાં તો નેટ આવે છે ને? અરે યાર હવે મારો વારો આવ્યો. હા ચાલે છે બેટા, તો મામાને ટિકિટ બુક કરાવી દે ને તારા મોબાઈલમાંથી. કરે છે મામા, કરે છે. થઈ ગઈ તમારી ટિકિટ બુક? કેટલા પૈસા થયા? લે આમાંથી લઈ લે. આ મોદી સાહેબ હવે 2000 ની નોટ તો બંધ કરાવે તો સારું. ના ના મામા, એમાં શું પૈસા લેવાના, ખાલી 110 રૂપિયા જ થયા છે. બેન તમારા બે દીકરા મનના બહુ મોટા છે, કોઈ વાત ની ના ન પડે. અને મને તો એમ થાય કે હું મારા ઘરે જ રહું છું, અને તમારી બે બહુ બહુ સારી છે, આપણે જે કેવી ને એ બનાવી દે. અરે મને તો એમ થાય કે હું આયા જ રોકાઈ જાઉં, મને તો ઘરે જવાનું મન જ નથી થતું. તો ભાઈ રોકાઈ જા ને, એમાં વિચાર હું કરીશ, જો તું અહીં હો ને તો આ મારા દીકરાઓને વહુને કેટલું ગમે. ના ના મમ્મી એમને જવા દો, મામાને તે કામ હશે ને, કે અહીંયા રોકાઈ જાય તો એમને કામ અટવાઈ જાય ને. અરે નાના પણ મારે અહીંયા કાંઈ કામ નથી, જો તમારે બધાની ઈચ્છા હોય તો હું રોકાઈ જાઉં. અરે હા ભાઈ તું રોકાઈ જા ને, હજી તે ક્યાં વનિતાના હાથના આઈસ્ક્રીમ ખાધો છે, એટલો ફાઇન બનાવે છે ને. એ તો અત્યારે જ બનાવીને ખવડાવી દઈએ ને. બેટા એવો નહીં, આ વનિતા પેલો જાંબુનો આઈસ્ક્રીમ બનાવે છે ને, કેટલો ફાઇન બનાવે છે, બસ મારે છે ને મામાને ઈ જ ખવડાવવો છે. પણ મમ્મી જાંબુડા અત્યારે ન મળે, ઈ તો જેઠ મહિનામાં મળે. આપણે ક્યાં ઉતાવળ છે, જેઠ મહિના સુધી રોકાઈ જાય. કેમ બેન? હા રોકાઈ જાય ભાઈ.